હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી વેબ સંકુલની યુટ્યુબ ચેનલ પર. આજના વિદ્યાર્થી મિત્રો, લાઈવ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરવા જવા જઈ રહ્યા છીએ ફોરેસ્ટ ગાર્ડના મોડલ પેપરની, અને મારી સાથે છે પંકજ સાહેબ. પંકજ સાહેબ, મોસ્ટ વેલકમ. ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો તો આજની આ રવિવારની સવાર અને 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, અને આજે આપણે મોડેલ પેપરની કેવાય ને કે ધડબડાટી બોલાવવાની છે સાહેબ. સાહેબ, ધડબડાટી એટલે ફૂલ ધડબડાટી. એવું ને? હા સાહેબ, લગાતાર આજનો દિવસ જ સાહેબ. ફોરેસ્ટ ગાર્ડ ને નામ, એમાં મોડેલ પેપર, એમાં મોડેલ પેપર ઉપર ક્વેશ્ચન. હા સાહેબ, સ્ટુડન્ટ ને બહુ ડિમાન્ડ હતી. પેલા તમે સિરીઝ ચાલુ કરી જંગલ સફારી, ઓકે, સરસ મજાના સાહેબ 150 આપણે એપિસોડ કર્યા બરાબર, ઓકે, એટલે કેટલા મહિના થયા સાહેબ? 4.5 જૂને ચાલુ કરી છે. હા, એટલે કેટલા કહો, 4.5 મહિના જેવું તો થઈ ગયું ને સાહેબ. ઓકે, એટલું કર્યું. પછી આપણે વન સરથી સિરીઝ ચાલુ કરી, એમાં પીરસું. પછી સ્ટુડન્ટ ની ડિમાન્ડ આવી, મોડેલ પેપર થોડાક કરાવો તો આપણે ડિમાન્ડ ઉપર ડિમાન્ડ સ્ટુડન્ટ ની આપણે એક્સેપ્ટ કરતા ગયા. ઓકે, હવે સાહેબ બની જાય તો હારું. ઓ ફોરેસ્ટ બરાબર, હા, બનાવીને જ રાખવાના છે સાહેબ. જો આ 722 લોકો લાઈવ આવી ગયા, હા બરાબર, આમાં 823 જગ્યા છે. 823 જગ્યા છે, ઈ જ સાહેબ વસ્તુ છે. ઓકે, લાઈવ માં ગણાય છે પણ જગ્યા 823 ની છે, તો સાહેબ યોગ્ય દિશામાં મહેનત હશે તો એ જ સફળ થશે. ચાલો લેક્ચર ની શરૂઆત કરતા પહેલા આપણા એક વિડીયો ને લાઈક કરી દો, નવા મહેમાન ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો. સાહેબ, સરસ મજાનું મોડેલ પેપર આપણે તૈયાર કરેલું છે, પરીક્ષા પહેલાનું મોડેલ પેપર નંબર 1. આ સાહેબ શું છે નીચે લખ્યું? ફોરેસ્ટ માં આપણી એક સીટ પાકી. આપણી એટલે તમારા બધાની. ઓકે, અમે તમે નહીં આવી, ચિંતા ન કરો બરાબર. ઓકે, અમે એક્ઝામ આપવાના નથી, એટલે એ બાબતે જરાય તમે ચિંતા ન કરતા. ઓકે, તમારા માટે જ સીટો છે. ઓકે, જય શ્રી રામ, બધા આવી જાઓ. રામાફીર સાહેબ, ઓકે, મોસ્ટ વેલકમ. નાગલી એક્સપ્રેસ સાહેબ, સ્ટુડન્ટ ઓલા મારે લાઈવ લેક્ચર હોય ને પર્યાવરણ નું સાહેબ, છોકરાઓ બહુ પૂછે આ પંકજ સાહેબ ક્યાં ગયા. એવું મેં કીધું, આવે આવે, ચિંતા કરો માં બરાબર, શનિ રવિ તો આવવા દો, આવશે. અરે બહુ દિવસે સાહેબ, આપણું લગભગ આ ત્રીજું ચોથું લેક્ચર હશે, પેરમાં બરાબર ને. ઓકે સાહેબ, જયારે આપણા વેબ સંકુલ ફેમિલીમાં જોડાયા, પેલું જ સાહેબ આપણું લાઈવ લેક્ચર હતું, પેલો જ મોકો આપણને મળેલો હતો, અમે બંને સરે લાઈવ કર્યું હતું. ચાલો સાહેબ, ધીમે ધીમે આગળ વધારીએ. તો વિડીયોને લાઈક અને શેર કરી દો. હજી પણ બધાએ લાઈક કર્યો નથી, એક વખત બધા લાઈક કરી દો, કારણ કે આમાં એવું હોય, લાઈક કરે ને વિડીયો એટલે YouTube ને મજા આવે. ચાલો, વાહ ભાઈ જા, વિડીયો સારો લાગે છે. આમ મજા આવે કે ભારત ની અંદર, ગુજરાત ની અંદર, ગાંધીનગર બાજુ કઈક હલચલ થઈ રહી છે. તમે લાઈક દબાવી દો કે આટલા લાઈવ હોતા નથી ને, એક સેન્ટરમાં કેમ આટલા લાઈવ આવે, તો થોડી હલચલ થાય તો આપણને બી મજા આવે. જેટલા લાઈવ ની અંદર હશે બહુ જ મજા આવશે, એક કોન્ફિડન્સ મળશે આજના પેપર થી તમને કે શું આપણી તૈયારી યોગ્ય દિશામાં જઈ રહી છે કે નહીં. ચાલો, ઓકે, ડન સાહેબ, તો શરૂઆત કરીએ છીએ. ઓકે, શરૂઆત કરી દઈએ. નવા મહેમાન પાસે સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, ઓકે, આગળ વધીએ સાહેબ. પેલા તો સાહેબ સીસી રિલેટેડ અત્યારે ફૂલ માહોલ છે, ફોરેસ્ટ પછી બીજા નંબર પર આનો માહોલ છે, અને ફોરેસ્ટ પછી એટલે બધા આમાં તૂટી પડશે બરાબર. તો સાહેબ, સીસી ની લાઈવ બેચ આપણે શરૂઆત કરી છે, ફક્ત પ્રિલિમ ની બેચ ની પણ શરૂઆત થઈ ગઈ છે સાહેબ, ઓનલી પ્રિલિમ. તો સીસી ના ધુરંધર જે કહેવાય ફેકલ્ટીઓ, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી ગ્રામર, આ ચાર વિષય ભણવા હોય તો સાહેબ 2500 માં લાઈવ બેચ ભણી શકે છે. લાઈવ બેચ 2500 રૂપિયા, ફક્ત 2500 માં પ્રિલિમ ની લાઈવ બેચ તમે ભણી શકો છો, ઓનલી પ્રિલિમ. 5 ફેબ્રુઆરી થી 50% ઓફ છે સાહેબ, 5000 ની જગ્યાએ સીધું 2500 રૂપિયામાં. ઓકે, અને સાહેબ આ તમે બુક જોઈ, રીઝનિંગ ની જબરદસ્ત સાહેબ. મેં કેવાય કે આ બુક કેવાય કે આખી આમ જોઈ ને તો ખબર એમ લાગ્યું કે આ બુક છે. ઓકે, ગુજરાતી ભાષામાં ડટ્ટો સાહેબ, રીઝનિંગ નો ડટ્ટો બરાબર. ઓકે, થોથો બરાબર, માર્કેટમાં સોલ્યુશન આવી ગયું સાહેબ, ધૂમ મચાવે છે, જેડી ની લોન્ચ થઈ છે. ઓકે, સ્ટુડન્ટે બહુ એક્સેપ્ટ કરી છે આ બુક ને, તો અત્યારે પોપ્યુલર બુક થઈ ગઈ છે. આપણે કેટલા ચેપ્ટર સ્કૂલ ની, કેટલા ચેપ્ટર આમાં? 43 પ્રકરણ, 800 પેજ, 800 પેજ, 43, કઈ ઘટે જ નહીં. બીજું કે શોધવા જવાનું, અને હવે તો ગમે ઈ હોય સાહેબ, પોલીસ ભરતી બોર્ડ હોય, ગમે ઈ, રીઝનિંગ તો આવશે જ. ઓકે, ગમે ઈ એક્ઝામ ની અંદર આ બુક જોઈશે તમારે, બસ નહીં હાલે, એના વિના કઈ, આના વિના નહીં ચાલે. ચાલો ચાલો સાહેબ, લલકારી દઈએ, હવે ભાગલા પાડીએ.
ઓકે, સામ સામે ભેગા થઈ ગયા છે સાહેબ, તો કોણ શું લઈશે એ આપણે કહી દઈએ, પેલા કહી દઈએ. તો સાહેબ મારા કરતા પણ પર્યાવરણમાં વધુ નોલેજ ધરાવે છે, તો સાહેબ પર્યાવરણ નો પોર્શન આપણે તમને આપીએ છીએ. ભાગ પાડવા પડે એમ છે, બટોરા એક તેરા એક મેરા, દો તેરા દો મેરા. હવે હામ હામે ભેગા થયા, કદાચ પંકજ સાહેબ નું હોત તો આપણે જ પર્યાવરણ લઈ લેત, પણ આજે સાહેબ છે બરાબર આપણા મહેમાન કહેવાય ભાઈ. તો મહેમાન ને જે જોતો હોય સાહેબ, મહેમાન આવે ને અમે સૌરાષ્ટ્રમાં ગામડે વતન માં જઈએ ને, ઓકે, બહુ રિસ્પેક્ટ આપે. અને હું તો જાઉં ને સાહેબ સીધો એમ જ કે માસ્તર આવ્યા, માસ્તર આવ્યા. ઓકે, એ શબ્દ સાહેબ કેટલો આંતર, માસ્તર માના સમકક્ષ, જબરદસ્ત. ઓકે, માને સમકક્ષ કોઈ હોઈ ન શકે, પણ સાહેબ એવું કહેતા હોય માસ્તર આવી ગયા. તો આનથી તો શું સાહેબ બધું જોઈએ, ચાલુ કરો પેપર. હા લકુમભાઈ બધું થશે, ચાલુ કરવા જ આવ્યા છીએ. ઓકે, થોડુંક સાંભળો, દુનિયા બી સાંભળતા રહ્યો બરાબર, બીજું બધું. ચલો આઘારીઓ ધક્કા મૂકી ન કરો, ધક્કા મૂકી ને. ચલો સાહેબ, તો પર્યાવરણ જે છે એના 50 ક્વેશ્ચન હું લઈશ, બાકીનું બધું હું જોઈ લઈશ. ચાલો પહેલા ક્વેશ્ચનનો જવાબ આપો ભાઈ, ચાલો ફટાફટ. ચાલો, થેન્ક યુ ધવલભાઈ, તમારા બધાનો ખૂબ ખૂબ. થોડા સાઈડમાં રહેજો, હા, બાનું ન જોવે બરાબર, આવડવું જોઈએ. ચલો, આજે ધડબડાટી બોલશે ભાઈ, 100% ધડબડાટી બોલશે. વિધાનો પહેલું જ વિધાન વાળું છે સાહેબ કઈક બરાબર. હા, એનિમલ વેલફેર બોર્ડ ને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, રાષ્ટ્રીય ગંગા નદી બેસીન ને એવું બધું છે. ચલો સાહેબ, ડી ને બી માં કઈક લોચા મારે છે બધા, ડી અને બી ના. ચલો જોઈએ સાહેબ આમાં ક્વેશ્ચન. આમાં આવે છે ફક્ત 2 અને 3, ફક્ત 2 અને 3. ઓકે, તો એનો મતલબ શું થાય સાહેબ? હા, પૂછ્યું તો શું આપણને, કેટલા કયા કયા વિધાનો જે છે કરામત છે. જ્યારે ભી તમે લાઈવ ની અંદર જોતા છો સાહેબ હોય હું હોઉં, સાહેબ કયું ખોટું છે તો એકચ્યુઅલી શું હોય એ તો આપણે કેવું જ પડે ને સાહેબ, બાકી તો ટીકું મારવા જેવું થઈ ગયું બરાબર. હા, તો સાહેબ આપણે એક્સપ્લેન કરી આપો એમને. તો સાહેબ અહીંયા જોવા જઈએ તો એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા ની સ્થાપના પર્યાવરણ સુરક્ષા કાનૂન 1976 અંતર્ગત કરવામાં આવી હતી. ખરેખર જોવા જઈએ ને સાહેબ, તો જે લોકોને ખબર હોય ને કે એનિમલ વેલફેર બોર્ડ ની સ્થાપના ની આ જે બોર્ડ છે, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, એની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો સાહેબ સ્થાપના થઈ હતી 1962. ઓકે, 1962 માં સ્થાપના થઈ હોય, 76 નો કાયદો થયો, તો ઈ તો હોય જ નહીં, કદાચ આમ આગળ જાય તો હોય શકે બરાબર, પણ આ તો આ પેલા બોર્ડ ની સ્થાપના અને કાયદો પછી આવ્યો. આ તો મેળ જ કાયદો. ઓકે, તો આ મેળ નો કાયદો છે સાહેબ, ક્રુલ્ટી અધિનિયમ છે, ક્રુલ્ટી એક્ટ જે છે. અચ્છા, એવું છે, ક્રુલ્ટી એક્ટ જે આપણી પ્રાણીઓ પ્રત્યે જે ક્રૂરતા રાખતા હોય છે એને બરાબર છે. એના અંતર્ગત સ્થાપના થઈ, એટલે પેલું વિધાન થઈ ગયું ખોટું. ખોટું. ઓકે, ચાલો, તો પેલો ક્વેશ્ચન એમને સમજાઈ ગયો કે સાહેબ 2 અને 3 સાચા છે, એક ખોટું છે, ખોટું હોય તો એમાં સાચું શું આવશે. ચાલો, ઓકે, ડન સાહેબ, ચાલો આગળ વધીએ. ચાલો બીજા નંબર નો પ્રશ્ન સાહેબ, એમના ગણિત બી છે એવું, હા, રીઝનિંગ બી છે, તો આવું છે. તો બીજા નંબર ના ક્વેશ્ચન નો જવાબ આપો. ઓકે, પેલા માં ધોવાણ ચિંતા ન કરો બરાબર, 200 માર્ક નું પેપર હોય તો સાહેબ પેલો પ્રશ્ન નો આવડે એટલે અમુક હથિયાર મૂકી દે, એવું ન હોય. છેલ્લા પેપર સુધી લડવાનું હોય, છેલ્લા ક્વેશ્ચન સુધી બરાબર, કોઈ દી મેરિટ 200 માંથી 200 થોડી અટકવાનું છે. ચાલો, અંડર રૂટ ની અંદર 0.0 નાવ છે. ઓકે, તો આ થશે આપણા 9/100 થશે બરાબર છે. ચલો, વત્તા અંડર રૂટ માં 0.81 છે, તો 81/100 થશે બરાબર. અને 121 છે, 1.21 છે, તો 121/100 થશે. ચલો સાહેબ, હવે ટોપી બહાર કાઢવાની છે. 9 ની ટોપી 3 અને આની ટોપી 10, આની ટોપી 9 અને આની ટોપી 10, આની ટોપી 11 અને આની ટોપી 10. પતી ગયું સાહેબ, અહીંયા 0.3 છે, અહીંયા આવશે 0.9 અને અહીંયા આવશે 1.1. 1.1 ને 0.9 એટલે 2 અને 2.3. તો સાહેબ આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. ચલો, આવડી ગયું ને? ઓકે, પીડીએ બીડીએ પીપટા બીપટા મૂકો, અહીંયા ધ્યાન રાખો અત્યાર બરાબર. ચલો, સિમ્પલ હતું સાહેબ, સાદું રૂપ કરવાનું હતું, સાદું રૂપ. ચલો, ઓકે, આગળ વધી જઈએ સાહેબ.
છે. ભારતમાં નીચેના પૈકી કયા સ્થળના પ્રથમ પ્રયત્નને આધારે સંયુક્ત વન વ્યવસ્થાપન, સંયુક્ત વન વ્યવસ્થાપન જે છે એનો ખ્યાલનો ઉદ્ભવ થયો હતો? ભારતમાં કઈ જગ્યાએથી સંયુક્ત વન વ્યવસ્થાપનના ખ્યાલનો ઉદ્ભવ થયો છે, કયા સ્થળના પ્રથમ પ્રયત્નને કારણે? ઓલમોસ્ટ બધા જે છે સાહેબ એનો સાચો જવાબ આપી રહ્યા છે. ચલો, કારણ કે આવું બધું વાંચેલું છે, આવું બધું તૈયાર કરેલું છે અને આ લોકોને બધી ખબર છે. એવું છે? હા આપણે સાહેબ આ ફિલ્ડ ની અંદર 9.5 વર્ષ થવાના, મેં હમણાં ગણતરી મારી હતી વચ્ચે આપણા બર્થડે ગયો ત્યારે કે ભાઈ આપણે આ ફિલ્ડ માં જંપલાયું, તો સાહેબ 9.5 વર્ષ, 9.5 વર્ષ જિંદગીમાં કોઈ દી નહીં બને. એક સીટ હોય ને તોય નો અટકે, એટલું તો બરાબર. હા, તો એ બાબતે ચિંતા ન કરતા, ગણિત સમજો બરાબર, સીટો કેટલી છે બરાબર, મેરિટ કેટલાય અટકતું હોય તો એવી ચિંતા નહીં કરવાની. ચાલો, તો અહીંયા બસ પશ્ચિમ બંગાળ વાળા અરબડી વન વિભાગ વાળા બધા સાચા છે. ઓકે સર, આમાં કેવું છે, ખાલી આ ડેટા યાદ રાખો, ડેટા યાદ જ રાખવાનો છે. ચલો, આ થોડુંક રીઝનિંગ જેવું આવી ગયું છે. ચલો, ચોથા નંબરના પ્રશ્નમાં જવાબ આપો. 30 ને 45 આપ્યા છે તો 100 એ કેટલા? ચલો સાહેબ, 30 થી 45 ની ગાડી આગળ વધારવાની છે, ટૂંકમાં 1.5 ગણું આગળ વધે છે બરાબર. કારણ કે 30 × 1.5 કરો એટલે 15/10, મીંડી મીંડી ઉડી જાય તો 15 × 45, તો અહીંથી આપણે 1.5 ગણું વધારવાનું છે, તો 100 ના 1.5 ગણા કરવાના. ઓકે, અમુક ને સાહેબ પોઈન્ટ માં બહુ લોચા હોય તો આપણે એને બતાવીએ. 15/10, મીંડી મીંડી વહી ગઈ, 15 × 10 ગુજરાતની આબોહવાકીય લાક્ષણિકતાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો? આમાં મને ફૂલ વિશ્વાસ છે, આમાં ભૂકા કાઢશે બરાબર આપણા સ્ટુડન્ટ. જોઈએ, ચાલો, ભૂગોળ આવી જાય ને સાહેબ ગુજરાત નું એટલે પૂરું પૂરું ને, એના દુસરા કાઢ નાખે બરાબર. હા વ્યવસ્થિત જોડાયેલા રહી ગયો, ખાલી કઈ કરવાનું નહીં સાહેબ, ચાર્જિંગ માં ફોન રાખી દેવાનો, જોયા રાખવાનો, સવારથી ચાલુ આ નેટ એક કરાવો, જોઈન કરી લો એ ઉપરથી મટી જાય. ચલો સાહેબ, સી કહી રહ્યા છે, 150 લાવવાના છે, 150 લાવી દો માર કટલે તો ભયો ભયો સાહેબ, 200 માંથી 150 બરાબર. સાહેબ અહીંયા જો પેલું વિધાન એવું કે છે કે દક્ષિણના જિલ્લાઓમાં ભેજવાળી આબોહવા છે, જયારે ઉત્તરના જિલ્લાઓની અંદર શુષ્ક આબોહવા છે, તો વાત સાચી છે. સાચું છે, બનાસકાંઠા સાબરકાંઠા ઉત્તરના ગરમ સૂકી આબોહવા, ગરમ છે, ગરમ ડીસા અને બધું ગરમ વિસ્તાર છે, ઈડર ને બધું 100%. જયારે દક્ષિણ ની અંદર વાત કરીએ તો વલસાડ, નવસારી, તાપી, દાહોદ, સોરી તાપી, ડાંગ, આ બધા જિલ્લા એવા છે કે જ્યાં ભેજવાળી આબોહવા. પહેલું વિધાન કેવું થઈ ગયું? સાચું, દક્ષિણના જિલ્લાઓમાં શુષ્ક. ના એટલે ભાઈ, આ તો હમણાં કીધું ભેજવાળી, આ તો ખોટું થઈ ગયું તરત જ. ગુજરાતમાં સરેરાશ વરસાદ 33 થી 152 સેમીની વચ્ચે રહે, સાહેબ સાચી વાત છે, આ સરેરાશ 152 થી 33 ની વચ્ચે જ રહેતો હોય છે. એવરેજ જોવા જઈએ તો આપણો ગુજરાતનો સરેરાશ વરસાદ 83 સેન્ટીમીટર જેટલો છે, કે જે આની વચ્ચે એપલ મોબાઈલ ની કિંમતમાં 50% નો સાહેબ વધારો કરી દીધો, પછી હું થયું 65% નો વધારો કર્યો, તો એકંદરે કેટલા ટકા નો વધારો થાય માર્કેટમાં સાહેબ? કિંમત વધી છે ફોનની, પહેલા 50% વધારી, હા, પછી પાછી 40% વધારી, પછી 40% વધારી બરાબર. કેટલો વધારો? તો આનું સૂત્ર જ આવે. ઓકે, વધારો થતો હોય તો આવી રીતનું હોય, x+y + xy/100, આવું નોર્મલ એક સૂત્ર જ હોય, અને વધારો ઘટાડો થતો હોય તો અહીંયા માઇનસ મૂકવાનું આવે બરાબર, અહીંયા એ રીતનું હોય. ચાલો, તો અહીંયા 50% નો પેલા વધારો કર્યો, પછી શું થયું તો 40% નો વધારો કર્યો, 50 + 40, બસ બે માં વધારો છે તો અહીંયા પોઝિટિવ જ મૂકવાના, 50 = 40 અને / 100,
મીંડી મીંડી વહી ગઈ, મીંડી મીંડી વહી ગઈ, 45-40 અને 5 24 સાહેબ 110 એક જ મિનિટ, 90 ને 110 કમ્પ્લીટ છે. ચાલો રેડી, તો આનો રાઈટ આન્સર શું આવશે ભાઈ? 110 આવશે, 120 નો આવે ભાઈ, 110. અરે વિપુલભાઈ એવું ન કરતા, 110 નો આવે તો વિડીયો બંધ. એટલે અમારે કાકા એક લાઈવ વયું જઈશે બરાબર, એવું ન કરતા એટલા કોન્ફિડન્સ થી. ચાલો સાહેબ, આવા અભિયારણ્યને લગતા પણ ક્વેશ્ચન સો આવવાના છે, આવવાના છે ક્વેશ્ચન. લખ્યું જ છે સાહેબ સિલેબસ માં, એટલે ફાઇનલ જ છે, અભિયારણો આવશે. ફટાફટ ક્વેશ્ચન નો આન્સર આપો ભાઈ. અભિયારણ્યો 4 આપેલા છે, સામે યાદી 2 ની અંદર જિલ્લાઓ આપેલા છે, રતનમહાલ, પૂર્ણા, સુલપાણેશ્વર અને હિંગોળગઢ. અરે વાહ, ચાલો સાહેબ આ લોકોને ટાર્ગેટ આપી દઈએ. આપણે ટાર્ગેટ આપી દઈએ સાહેબ, સાહેબ 1900 લાઈવ નો ટાર્ગેટ હું આપું છું, તમે લાઈક નો આપી દો. ઓકે, લાઈક હું 1700 નું કહી દઉં બરાબર, 1700 લાઈક કરી દો એટલે બુસડે સૂટ જશે ગાડી આગળ બરાબર. ચાલો સાહેબ, અભિયારણ માં બધા બી તરફ પહોંચી ગયા છે સાહેબ. જો આમાં જોવાય તો રતન મહાલ ઉપરથી તો લગભગ ને ખબર હશે સાહેબ, દાહોદ છે, એટલે પહેલામાં બી આવવું જોઈએ. પહેલામાં બી ક્યાં છે? પહેલામાં અહીંયા નથી સાહેબ, અહીંયા નથી. આ એક હાલો પતી ગયો, ટીક કરોને આગળ વધો બરાબર. બાકી પૂર્ણા છે તો ડાંગને આવશે, સુલપાણેશ્વર, નર્મદા, હિંગોળગઢ, રાજકોટ. હિંગોળગઢ, રાજકોટ, ઓકે ડન સાહેબ. આગળ વધીએ, પેલા મેથ્સ ના જ લઈ લીધા, પછી આગળ બીજા વિષયના લીધા સાહેબ. ઓકે, રાહુલભાઈ છે આર્યા, બરાબર. એક અજયભાઈ ગયા આપણા કન્ટેન્ટ માંથી, હવે રાહુલભાઈ આવી ગયા. 480 રૂપિયામાં 20% નુકસાન એક પુસ્તક વેચી દીધું. ઓકે, નુકસાન માં થોડી વેચાય કાકા વસ્તુઓ, પછી હું થયું તો હવે 20% નફો કમાવો સાહેબ, તો કેટલામાં વેચવું પડે? ચલો આનો રાઈટ આન્સર આપવાનો છે, શું આવશે આનો રાઈટ આન્સર કયો જોઈ? ચલો ઓકે, અમુક સાહેબ બહુ હોશિયાર ખેલાડી જો, રકમ મૂકે ને અમુક ને થોડીક વાર લાગે, ચિંતા ન કરો, વાર લાગે. જોઈ લઈએ, ચાલો 20% નુકસાને વેચ્યું એટલે આપણે 100% રેફરન્સ લઈએ સાહેબ, તો અહીંયા થશે 80% બરાબર, અને એના બરાબર કિંમત આપી દીધેલી છે, અને એ આપેલી છે 480. પેલા આનું ખાલી કોડિંગ કર્યું સાહેબ, 20% નું નુકસાન એટલે 80%, એના બરાબર કિંમત 480 આપી દીધા. હવે ભૂલ નહીં કરવાની, એને શું કીધું સાહેબ? 20% નો નફો કમાવો, તો અહીંયા 100% નહીં મૂકવાનો, 20% નો નફો કમાવો, 100 રેફરન્સ માં છે, અને ઉપર 20% નો નફો, 120%, તો કેટલામાં વેચવું પડે? સિમ્પલ થઈ ગયું છે, 120 × તમારે 480 કરવાનું, ભાગ્યા 80 કરવાનું. મીંડું મીંડું ઉડી ગયું સાહેબ, 8 × 6 = 48, 12 × 6 = 72, અને 1 મીંડી 720. ચાલો ડન, ચાલો ઓકે, જબરજસ્ત. નેક્સ્ટ સાહેબ, નેક્સ્ટ ક્વેશ્ચન સાહેબ, અર્થ અવર, એને લગતો એક પ્રશ્ન પૂછ્યો છે ફટાફટ. ચાલો આવીશું, આવીશું રવિરાજસિંહ ભાઈ, આવીશું હળવદ બાજુ બી ક્યારેક, હળવદ માં હું લાડવા ખાવા બોલાવાય, આવીશું બધે, આવીશું. પેલા ફોરેસ્ટ બની જાવ બરાબર, પછી આપણે સાહેબ ગુજરાત પ્રયાણ કરવું છે, કરવું છે બરાબર. એવું આપણે, મેં તો આપને કીધું છે સાહેબ, કે ફોરેસ્ટ ની એક્ઝામ નું રિઝલ્ટ આવે ને, હા બરાબર, એટલે વેબ સ્કૂલ માં દરેક સ્ટાફ ને એક એક પેન્ડર નું બોક્સ મળવું જોઈએ. ઓકે, આ યાદ રાખી લઈજો બરાબર. ઓકે, ફોરેસ્ટ બની જાવ, સીધું અહીંયા પોગવાનું છે, બધાના એક એક પેન્ડો ને એક એક બોક્સ હાથમાં, એક બોક્સ ભલે એક બોક્સ માં એક જ પેન્ડું આપો, પણ બોક્સ આપજો બરાબર. આ ચોકવટ હું કરી દઉં છું બરાબર. ચાલો, ઓલ કહી રહ્યા છે અહીંયા જોઈએ સાહેબ, તો તે યુએનઈપી અને યુનેસ્કો ની પહેલ છે, તો સાહેબ અહીંયા જ લોચા છે, આ WWF ની પહેલ છે. અચ્છા એવું છે, WWF, હા, વુમન ફાઇટિંગ નહી. અચ્છા સમજી ગયો સાહેબ, વિશ્વ વાળું નહી સાહેબ. એમાં ઓલું જોયું તમે? કયું? ઓલું એક વખત ઓલું ફાઇટિંગ આલતી હતી ને, પછી બધાના વજન માપતા હતા, તો બિક્સો આવ્યો ને એના ઉપર કાંટો જ બંધ થઈ ગયો. આ સોરી, ખલી આવ્યો ને બંધ થઈ ગયો, બિક્સો નું માપ્યું પછી ખલી આવ્યો ને તો વજન કાંટો જ બંધ થઈ ગયો. હા, ઈ નથી ને, ઓકે
તો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર આનો ફૂલ ફોર્મ છે. ઓકે ઓકે, તો એની પહેલા પહેલું ખોટું થઈ ગયું. બરાબર તો એની ઉપરથી આપણે જવાબ મળી ગયો. અહીંયા જો બે, માત્ર બે અને ત્રણ, એનો મતલબ કે બે જૂન ત્રીજું બંને કેવા છે? સાચા છે. તે એક ચળવળ છે કે જેમાં ભાગ લેનારાઓ દર વર્ષે ચોક્કસ દિવસે કલાક માટે એક કલાક લાઇટ બંધ કરે, જેથી વીજળીની બચત થાય અને તે આબોહવાકીય પરિવર્તન અને ગ્રહને બચાવવાની એક સંયુક્ત જાગૃતિ લાવવા માટેની એક પહેલ છે. ચલો, ઓકે, ડન સાહેબ. ચાલો આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો સાહેબ, એમના સિલેબસમાં સંભાવના લખી છે. સંભાવના, સંભાવના, પોસિબિલિટી. તો હા, પહેલા તો એની આપણે સૂત્ર જોઈ લઈએ. સંભાવનાનું સૂત્ર હોય શક્ય પરિણામ હોય શક્ય પરિણામ ભાગ્યા એના કુલ પરિણામ. કુલ પરિણામ. હવે અહીંયા એવું કીધું છે સાહેબ, પત્તા 52 ગંજીફા જોઈ. ઓકે, બરાબર. જોકર બોકર નહીં ગણવાના, બરાબર. ઓલા કોરા પત્તા ખોવાઈ જાય તો એ કોરું આપે, પછી એમાં ઇન્ડિપેન થી લખી નાખે જે પત્તું ખોવાઈ ગયું હોય એ જોકર બોકર નથી ગણવાના. 52 પત્તા એમાં યાદ જ છે એટલે તમને ગમે એ રીતે ખેંચવાનું. હા, તો ફુલ્લીની વાત છે સાહેબ. તો ફુલ્લીના શક્ય પત્તા કેટલા હોય? તો કે ફુલ્લીના સાહેબ ટોટલ 13 પત્તા હોય અને ભાગ્યા કુલ પત્તા 52 હોય. તો 13 ભાગ્યા 52 કરો એટલે સંભાવના 1/4. પણ સાહેબ જવાબ ટકામાં માંગે છે. ટકાવારીમાં માંગ્યા હોય તો 100 વડે તમારે ગુણવા પડે. તો 4 × 25 100 એટલે 25 × 100 25% આવશે. ઓપ્શન સી જવાબ આપવા માંડે. ઓકે, પત્તામાં તો માસ્ટર છે. અરે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો કરતા કઈ રીતે અલગ પડે છે? ઓકે, ડિફરન્સ છે. આરક્ષિત જૈવ મંડળ જે બાયોસ્ફિયર રિઝર્વ, એ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન થી કઈ રીતે અલગ પડે? અલગ પડે. ઓકે સાહેબ, અમે નાના હતા ને ત્યાં કેવું કે સાહેબ આપણી એટલી પરિસ્થિતિ નહોતી એટલી સારી. ધીમે ધીમે આપણે આગળ આવ્યા તો કેવું કે આપણી જોડે એવા પત્તા બત્તા નતા ગંજીફાની. તો આપણે ઓલી બાકૈસું નો આવે માચીસ, માચીસું થી બહુ રમતા. છાપ્યું કીએ, બરાબર. આપણે છાપ્યું બહુ રમ્યા, બરાબર. રાહુલભાઈ રમેલા છે કે છે? હા, એવું છે સાહેબ. મરચી મરચી લાગે એટલે થપ્પો લઈ લેવાનો. થપ્પો લઈ લે. અરે સાહેબ, અરે બહુ ખેલ કહી. હા, મરચી આવે અને મારી પાસે તો સાહેબ એવા એવા નવીનિયા હતા. ને શું કામ નવીનિયા? કારણ કે હું ગાંધીનગર રહેતો એટલે કેવું, ગાંધીનગર માં અલગ માચીસો આવે. તો આપડે ગાંધીનગર થી બધી માચીસો લઈ ને ગામડે જાય ને ગામડે થી બધી અહીંયા લાવી. તો એવા નવીનિયા આપડે સાહેબ બહુ રહીમાં. મનુષ્યને પ્રવેશ કરવાની મંજૂરી નથી, વાત સાચી છે. બટ અહીંયા જોવા જઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે અને અભયારણ્યો બંનેમાં જોવા જઈએ તો એનાથી આ બાબતે અલગ નથી પડતું. અલગ જો પડે છે કઈ બાબતે? તો અલગ પડે છે કે જેમાં પ્રાણીઓ કરતા વનસ્પતિઓ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે, આ વાત છે. અને સમગ્ર વિશ્વ માંથી સજીવો લાવવામાં આવે છે અને તેઓને ભાવિ પેઢી માટે જાળવી રાખવામાં આવે છે. તે કુદરતી વિસ્તાર છે કે જ્યાં 3 કાર્યોની મંજૂરી છે: સંરક્ષણ, ટકાઉ વિકાસ અને વૈજ્ઞાનિક સંશોધન અને શિક્ષણ. તો વાત સાચી છે, આ ઓપ્શન આ આપણા માટે સાચો છે. ઓકે, બંનેમાં બંને કરતા અહીંયા અલગ પડે છે. કારણ કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેવું છે કે કોઈ પણ જે છે વિસ્તાર, ત્યાં જે બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા જે છે એનું સંરક્ષણ કરવામાં આવે. બરાબર. અભયારણ્ય જે છે ત્યાં પરિસ્થિતિ કઈક એવી છે કે અભયારણ્યની અંદર કોઈ એક પ્રાણી સૃષ્ટિ ઉપર ફોકસ કરીને એના માટે અભયારણ્ય બનાવી આપણે સંરક્ષણ કરવા. બરાબર. જયારે જૈવ આરક્ષિત ક્ષેત્રો જે છે, બાયોસ્ફિયર રિઝર્વ જે છે, ત્યાં સાહેબ કેવાય ને કે પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, ત્યાંની કેવાય ને કે માનવ સૃષ્ટિ, આપણું જે કલ્ચર છે એ બધાને આવરી અને તેનું સંરક્ષણ કરવામાં આવે અને એને લગતું રિસર્ચ પણ કરવામાં આવે. બરાબર. એ બાબતમાં એ જે છે ને એ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય કરતા અલગ પડે છે. અહીંયા આપણો ઓપ્શન બી જે છે સાચો જવાબ રહેશે. ટૂંકમાં આમાં સંરક્ષણ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ અને વૈજ્ઞાનિક સંશોધન અને એજ્યુકેશન, આ બધા માટે પ્રોવિઝન છે. ઓકે, તો આ બાબતે અલગ પડે છે. ચલો, પરફેક્ટ સાહેબ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ. 12મા નંબરનો પ્રશ્ન છે સાહેબ. એમને સાદું વ્યાજ ને એવું બધું આપ્યું છે. કોઈ એક રકમ 5 વર્ષમાં 750 બને છે. ઓકે, 5 વર્ષની અંદર 750 બને છે. હવે 6 વર્ષમાં સાહેબ 800 બને છે. ઓકે, 6 વર્ષની અંદર 800 બને છે. તો રકમ કઈ હશે એવું કીધેલું છે. હવે સાહેબ 5 વર્ષમાં રકમ 750 બનતી હતી, 6 વર્ષમાં 800 બની ગઈ. એટલે સાહેબ એક વસ્તુ ખબર પડી ગઈ, આમનો વર્ષનો ડિફરન્સ કેટલો થઈ ગયો? 1 વર્ષ. અને અહીંયા 800 હતું અને એમાંથી 750 બાદ કરો
એટલે કે એક વર્ષની અંદર સાહેબ 50 રૂપિયા વ્યાજ મળે છે. 50 રૂપિયાનો વધારો થાય, એક વર્ષની અંદર 50 રૂપિયાનો શું થાય છે વધારો. તો હવે અહીંયા સાહેબ રકમ કેટલી છે ટોટલ? 5 વર્ષ, 5 વર્ષમાં 700 ને કેટલી બની છે? 50. એનો મતલબ કે એક વર્ષમાં 50 રૂપિયા વ્યાજ હોય તો 5 વર્ષની અંદર કેટલું વ્યાજ હશે? તો કે 5 વર્ષની અંદર વ્યાજ હશે 5 × 50, એટલે સાહેબ થઈ જશે 250 રૂપિયા. કેટલા રૂપિયા થઈ જશે? 250 રૂપિયા. હવે જોજો સાહેબ, રકમ આ નથ માંગી, આણે કીધું છે રકમ કઈ હશે? મૂળ રકમ. આ 750 તો વ્યાજ સાથે આવી ગયેલી છે, તો આપણે 750 માંથી આ 250 શું કરવી પડશે? બાદ કરવી પડશે, કારણ કે આખું વ્યાજ મુદ્દલ છે સાહેબ. એમાંથી આ વ્યાજ બાદ કરી દે એટલે રકમ આવી જાય, તો 0, 5 માંથી 5 જાય તો 0, અને 7 માંથી 2 જાય તો 5. તો આનો જવાબ આવે સાહેબ 500. ચલો ડન, ફરી એક વખત સમજાવી દઉં. કોઈ રકમ 5 વર્ષમાં 750 થઈ હતી, 6 વર્ષમાં થઈ ગઈ 800. એનો મતલબ કે એક વર્ષનું વ્યાજ કેટલું છે? 50 રૂપિયા. તો 5 વર્ષ સુધી પોગી જાવ તો વ્યાજ કેટલું આવ્યું? 250. હવે રકમ વ્યાજ મુદ્દલ નથી માંગી, રકમ ખાલી માંગી છે. તો ટોટલ રકમ માંથી આ વ્યાજ બાદ કરી દો એટલે તમારી રકમ આવી જાય 500. ચલો સાહેબ નેક્સ્ટ. ધ્વનિ પ્રદૂષણ સંદર્ભે સાહેબ આ લોકો કહેતા છે પર્યાવરણમાં સાહેબ આવા જ ક્વેશ્ચન આવે છે, બધા વનલાઈનર આવે છે, બધા ટાઈપના મિક્સઅપ છે. તમારા ભાગ એવા છે કે પેલા તમારે આવા આવી ગયા છે, એટલે પેપરમાં આવું થાય કદાચ, પેલા લેન્ધી ક્વેશ્ચન આવી જાય તો ગભરાવાનું નહીં. ધ્વનિ પ્રદૂષણ વિશે પૂછ્યું છે કે અવાજનું પ્રદૂષણ એ એક પ્રકારનું હવાનું પ્રદૂષણ છે. જે જગ્યાએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે તે સ્થળ ઉપર અવાજ જે છે 75 ડેસિબલ કરતા વધુ ન હોવો જોઈએ. 90 ડેસિબલ થી વધુ અવાજનું સ્તર એ ઉત્પન્ન કરનારા ફટાકડા બનાવવા, વેચાણ અથવા ઉપયોગ ઉપર પ્રતિબંધ છે. અને ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ અને નિયમો એક અલગ અધિનિયમ હેઠળ 2000 ની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. ચલો 13માં નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. ઓકે, ટફ આવી જાય, ગભરાવાનું નહીં ભાઈ, આરામથી જેટલું ફાવે નિરાતે સોલ્વ કરો. અઘરું પેપર આવી જાય તો તમે કઈ રીતે ટેકલ કરો છો એના ઉપર રહેશે. તો સાહેબ અહીંયા મોટા ભાગના જવાબ જે છે એ આપી રહ્યા છે, કારણ કે જવાબ પણ સાચો છે એમનો. કારણ કે અહીંયા જોવા જઈએ તો પહેલું, બીજું, ત્રીજું આ ત્રણેય વિધાનો જે છે કેવા છે? સાચા છે. ઓકે, સીધો ડેટા યાદ રાખો. ધ્વનિ પ્રદૂષણ નિયમો એક અલગ અધિનિયમ હેઠળ જે છે રજૂ નથી કરવામાં આવ્યા, એ અગાઉનો જે એક્ટ હતો એના મુજબ એ નિયમો બનાવવામાં આવ્યા છે. ઓકે, અલગ અધિનિયમથી એને રજૂ નથી કરવામાં આવ્યા. ક્લિયર થઈ ગયું? ચાલો, તો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ. ચાલો 14માં નંબરના પ્રશ્નમાં, ઓહો આકૃતિ જ નથી સાહેબ બરાબર. હવે પેલું ટીક કરશો સીધો જવાબ આવી જાય. એક વખત આપણે આમ બતાવી જોઈએ સાહેબ એમને 14માં નંબર જવાબ એમાં મળી જશે સાહેબ. એવું છે? ઓકે, હવે આમાં હું ખુલે છે આકૃતિ હવે આવશે બરાબર, તો પેલા જવાબ આવી જાય તો ઈ તો સાહેબ લોચો થઈ ગયો બરાબર. ઓકે, કઈ વાંધો નહીં સાહેબ, એક ગ્રેસ આપણે આપી દઈશું, આપણે સમજાવી દઈએ પેલા. ઓકે, પેલા જવાબ આવી ગયો અને આકૃતિ આવી, કઈ વાંધો નહીં. ઓકે, ચિંતા કરો, આપણે બેઠા છે, જવાબ કઈ રીતે આવે? ઓકે સાહેબ, અહીંયા ગોતવાનું છે. બસ સરવાળો પણ જોઈજો સાહેબ, અહીંયા પૌટવીસ છે બરાબર, અહીંયા એવી તો કઈ રકમ મૂકો તો 19 થાય બરાબર. ઓકે, 6 ને 3 9, 9 ને 2 11, 11 ને 8 કરો એટલે 19 આવી જાય. ચાલો, ઓકે, કઈ વાંધો નહીં. ઓકે, કોમ્પ્યુટરમાં આવું નહીં થાય, આ જવાબ નથી આવતો સાહેબ. ઓકે, અહીંયા 8 કરવાનું છે બરાબર, અહીંયા 8 કરવાનું એ બરાબર, એટલે જવાબ 19 આવશે. એટલે આ ટૂંકમાં ગોટાઈ ગયો ક્વેશ્ચન જ, આપણે એને હરખો કર નાખો, મારી મચોડી ને હરખો કર નાખો. ઓકે, ચાલો ડન, આગળ વધીએ. પીએમ જીવન, પ્રધાનમંત્રી જૈવ ઇંધણ વાતાવરણ અનુકૂળ ફસલ અવશેષ નિવારણ યોજના નીચેના પૈકી કયા ઉદ્દેશ્યો ધરાવે છે? ઓહો સાહેબ, આવી યોજના, બે ઓલી વખતે બે યોજના પૂછી હતી સાહેબ પર્યાવરણની,
ચિંતા ન કરો, હવે હવે હળવા ક્વેશ્ચન આવશે, મૂંઝાતા નહીં, આનો એક જવાબ આપી દો પછી હળવા આવશે. આનો જવાબ ઈઝી છે, બહુ અઘરી નથી. સાહેબ કહી દીધું છે, ચિંતન રાજપૂત કે છે સાહેબ, સરકારી જવાબ કે એવું છે. ચાલો આમાં સાહેબ કડા છે, જયારે બી પેપર અઘરું આવે ને, તમે તમારા ઉપર કેટલો વિશ્વાસ રાખીને ટેકલ કરો. તલાટી જુનિયર ક્લાર્ક ગઈ સાહેબ, કેવા કેવા ક્વેશ્ચનો હતા, તો મેરિટે 45-50 એટકું, તો પછી સાહેબ એમને ક્લિક કરતા આવડતું હોવું જોઈએ, બધું ટીકું કરીને આવો તો નહીં થવું, બરાબર, તો આ વસ્તુ ભેગું જ નહીં થાય. સાહેબ તો સાચી વાત છે, ત્રણે ત્રણ વિધાનો સાચા છે, આમાં કઈ માથાકૂટ કરવાની હતી. ઓકે, તો માથાકૂટ ન કરવી સાહેબ, સીધા આપણે આગળ વધી જઈએ, બરાબર ને? બરાબર. ચાલો આ ખતરનાક પ્રશ્ન આવ્યો છે, આનું નામ પોલીસ વિભાગનું નામ પડે ને અમુક લોકો શું યાદ આવે ખબર છે? આર આર, બીજી કઈ વાત જ નહીં, પોલીસ નું નામ આપણે ક્યારે ક્યારે આવશે. ચાલો એક વિધાન આપેલું છે, સામે એના સાહેબ નિષ્કર્ષ બી આપેલા છે. અચ્છા, ઓકે, ઘણા સ્ટુડન્ટ ને સાહેબ ખ્યાલ જ નથી હોતો એક્ચ્યુઅલી આમાં કરવાનું કરવાનું શું. ઓકે, અહીંયા કોઈ બી સ્ટેટમેન્ટ આપે, એના ઉપરથી તમે શું વિચારી શકો છો એને તારણ કહેવાય, એને નિષ્કર્ષ કહેવાય. તો આના ઉપરથી તમારે આ વિચારવાનું છે. ચાલો ટ્રાય કરો એટલીસ્ટ, ઓકે, ગભરાતા નહીં, ઈ નો કરો, અત્યાર પહેલા ટ્રાય કરો એક વખત. સાહેબ એવું છે કે પોલીસ વિભાગ તાજેતરના ઘસપોટ સાથે બાના હેઠળ આવી ગયું, એટલે કંઈક થયું સાહેબ પોલીસ વિભાગની અંદર, તો ઓછામાં ઓછા બે વરિષ્ઠ પોલીસ અધિકારી રાજ્ય પોલીસ શસ્ત્રાગારમાંથી મોટા જથ્થામાં શસ્ત્રોના ગેરકાયદે વેચાણમાં સામેલ હોવાની શંકા છે. આ સાહેબ એનું સ્ટેટમેન્ટ છે. અહીંયા કંઈક થયું સાહેબ, શસ્ત્રાગાર વિભાગ હશે ત્યાં કંઈક થયું, બરાબર, લોચો થયો, ઘસફોટ થયો, તો કોઈ બે વરિષ્ઠ પોલીસ અધિકારી છે એના ઉપર શંકા ગયેલી છે કંઈક ગેરકાયદેસર વેચાણની અંદર. તો આવું સ્ટેટમેન્ટ આવે તો એના તારણ શું નીકળેલા છે એ અહીંયા શું કરવું જોઈએ. એકચ્યુઅલી તો રાજ્ય સરકાર દ્વારા હથિયારના ગેરકાયદે વેચાણની અંદર સંડોવાયેલા તમામને બહાર લાવવા માટે સંપૂર્ણ તપાસનો આદેશ આપવો જોઈએ. બીજું, રાજ્ય પોલીસ શસ્ત્રાગાર કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ રાખવું જોઈએ. તો સાહેબ પહેલા તો આના વિશેની તપાસ કરાવવી જોઈએ કે આમાં કોણ એકચ્યુઅલી સામેલ છે ને એ. તો પહેલો નિષ્કર્ષ તો સાચો જ છે કે ભાઈ તપાસના આદેશ આપવા જોઈએ, બરાબર છે, પણ બીજું એનું તારણ યોગ્ય નથી કે રાજ્ય પોલીસ શસ્ત્રાગારને તમે કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ મૂકી દો. આ બાજુ સાહેબ રાજ્યના પોલીસની વાત થાય, આ બાજુ એના કેન્દ્ર સરકારનું, તો આ પોસિબલ છે નહીં. એનું કારણ પણ છે કે પોલીસ જે છે ને એ બંધારણની 7મી અનુસૂચિ મુજબ રાજ્ય યાદીનો વિષય છે, અને અહીંયા સાહેબ કેન્દ્રની વાત કરવા માંડે મેળ થાય. તો સાહેબ આમાં માત્ર નિષ્કર્ષ એકને અનુસરે છે, આનો સાચો જવાબ થાય. ચાલો આવડી ગયું ને. હવે સાહેબ અહીંયા ગમે એવા ક્વેશ્ચન હોય, વિધાન અને નિષ્કર્ષ, તો આપણા સ્ટુડન્ટને એટલી તો ખબર પડશે કે આ પ્રશ્નમાં કરવાનું શું હોય છે. તો પહેલો ગોલ એ છે આપણો કે આની અંદર કરવાનું શું હતું. ચલો સાહેબ નેક્સ્ટ, ડન. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જે ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે તેમને પોષક તત્વો ન્યુટ્રિયન્ટ્સ કહેવાય છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. વનસ્પતિઓ પરાવલંબી એટલે કે હેટરોટ્રોફ્સ જે છે એ કહેવાય છે. ચલો ત્રણ વિધાનો આપેલા છે, ફટાફટ જવાબ આપો. એ કહી રહ્યા છે સાહેબ આમાં ઘણા બધા લોકો જવાબ. ચાલો ખૂબ જ સરસ, કારણ કે સાહેબ આ ત્રીજું વિધાન તો સ્પષ્ટપણે દેખાય છે કે સાહેબ વનસ્પતિ જે છે એ સાહેબ પરાવલંબી નથી. વનસ્પતિ બધી કેવી છે, સ્વયંપોષી છે સાહેબ, પોતે પોતાના ખોરાકનું નિર્માણ કરે છે, પ્રકાશ સંશ્લેષણ, એક અમરલીનો અપવાદ છે કે જે અમરલી પરાવલંબી છે, બાકી વનસ્પતિ મોટા ભાગની કેવી છે, મોટા ભાગની પરાવલંબી, સ્વયંપોષી પરાવલંબી. આ ત્રીજું વિધાન તો કેવું થઈ ગયું, ખોટું થઈ ગયું. પહેલું અને બીજું બંને કેવા છે, સાચા છે. તો અહીંયા આપણને પૂછ્યું પણ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો, તો માત્ર એક અને બે. ઓકે પરફેક્ટ સાહેબ, ચાલો આગળ વધીએ. 18મા નંબરનો પ્રશ્ન,
સો વ્યક્તિના સમૂહમાં 45 વ્યક્તિ ચા પીવે, ઓકે કોફી નથી પીતા, 40 વ્યક્તિ કોફી પીવે પણ ચા પીતા નથી, 10 વ્યક્તિ ચા કે કોફી પીતા નથી, તો બંને પીનારાની સંખ્યા કેટલી? તો સાહેબ આવું વેન ડાયાગ્રામથી જ અનુકૂળ આવશે. ચાલો આની અંદર એવું છે, 100 વ્યક્તિના સમૂહમાં આ આપણે લઈ લઈએ ચા, તો ચા ની અંદર વાત કરો તો 45 વ્યક્તિ ચા પીવે છે, 45 વ્યક્તિ ચા પીવે છે, કોફી પીતા નથી, તો આપણે કોફી ને આ બાજુ રાખી દઈએ, તો આટલો ભાગ સાહેબ થઈ ગયો ને 45, ડન, આટલો ભાગ થઈ ગયો ચા નો, આટલો ભાગ આપણે રાખીએ કોફી નો, કોફી માં બી વ્યક્તિ છે 40 વ્યક્તિ કોફી પીવે છે, તો થઈ ગયો સાહેબ આટલો ભાગ જે છે એ કોફી નો ભાગ છે. હવે શું કહે છે, 10 વ્યક્તિ ચા કે કોફી પીતા નથી, એટલે આની બહાર આપણે રાખી દઈએ 10 વ્યક્તિ કે જે ચા કે કોફી પીતા નથી, અને ટોટલ સમૂહ છે સાહેબ 100 નો, ટોટલ સમૂહ છે કેટલા નો? 100 નો. તો હવે કોયડો ઉકેલવાનો થશે સાહેબ. તો આ 45 બરાબર અને આ 40, તો આ બે નો સરવાળો કરો તો 5 અને 4 ને 4 8 85. 10 એવી વ્યક્તિ છે સાહેબ જે કઈ નથી બરાબર, તો 85 ને 10 કેટલા થયા? 95. કરવાના કેટલા? 100. તો અહીંયા એવો ભાગ હશે 5. હવે થઈ ગયું સાહેબ ટોટલ, જો 45 ને 5 50, 50 ને 40 90, 90 ને 10 100, તાળો આવી ગયો. હવે શું માંગ્યું છે? બંને પીનારાની સંખ્યા, તો બંને પીનારાની સંખ્યા 5, તો આપણો જવાબ આવી ગયો ઓપ્શન સી જવાબ આવશે. ચાલો ડન, આગળ વધી જઈએ સાહેબ. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચાલો સાહેબ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન થવો લિંગી પ્રજનન, વનસ્પતિ બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થવો અલિંગી પ્રજનન, એ અને બી બંને યોગ્ય છે, એ અને બી બંને અયોગ્ય છે. વનસ્પતિ બીજ વિના નવો છોડ અને વનસ્પતિ બીજ માંથી નવો છોડ, ચલો આનો રાઈટ આન્સર. હા તમારી કોમેન્ટ આવે જ છે ભાઈ, ચિંતા ન કરો, કોમેન્ટ આવે જ છે, કોમેન્ટ એની જ નહીં આવે જે આડાઅવળી કોમેન્ટો કરતા હશે, ઓકે એ ખાલી આમાંથી અદ્રશ્ય થઈ ગયા હશે, બાકી બધા દુનિયામાં એનું નામો નિશાન મટી જાય, એની કોમેન્ટો જતી રહી આમાંથી. ગુજરાતી ભાષામાં કેવે ને કે પદભ્રષ્ટ કર્યા કે, ઓકે પદભ્રષ્ટ કરી નાખ્યા. ચલો સાહેબ ડી વાળા મેદાનમાં છે સાહેબ, અહીંયા જોવા જઈએ તો બંને ઉલટ સુલટ હો ગયા હે, ઉલટ સુલટ ખોટા થઈ ગયા એમ, ઓકે ડી સાચો જવાબ રહેશે. આ લોકો કઈ જ પણ નહીં દીધું ઉલટ સુલટ, એટલે આમાં એમ લોકોને સમજાઈ ગયું છે ટૂંકમાં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બે સંખ્યાનો ગુસા 3 છે અને ગુણાકાર 180 છે, તો સાહેબ આવું સૂત્ર જ આવે, ઓકે ગુસા ગુણ્યા લસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, એટલે એનો ગુણાકાર તો આપી જ દીધેલો છે, કેટલો? 180. ગુસા 3 આપ્યો છે, તો સાહેબ લસા ગોતવાનો કીધો છે, તો 3 ગુણ્યા લસા બરાબર 180. તો લસા લઘુત્તમ સામાન્ય અવયવી 180 ભાગ્યા 3, 60 જવાબ આવે સાહેબ, ઓકે ઓપ્શન ડી આનો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચે આપેલ પૈકી કેટલી જોડ યોગ્ય છે? નીચે આપેલ પૈકી કેટલી જોડ જે છે એ યોગ્ય છે? પ્રશ્ન શું છે સમજજો, કેટલી જોડ યોગ્ય છે? એક જોડ યોગ્ય છે, બે છે, ત્રણ છે કે ચાર? કેટલી જોડ યોગ્ય છે? ચાલો ફટાફટ ક્વેશ્ચન નંબર 21. ચાલો આનો રાઈટ આન્સર આપો. ચાલો થેન્ક યુ જોશીભાઈ. ચાલો સાહેબ અહીંયા જોવા જઈએ તો સ્પાઇરોગાયરા એ ફૂગ નથી, એ સાહેબ અલગા લીલ છે. શું છે? લીલ બરાબર, એટલે આ થઈ ગયું. શું થઈ ગયું? અલગા લીલ. ઓકે યીસ્ટ જે છે ફૂગ છે સાહેબ, આ તો છે જ. નેફ્રોલેપિસ જે છે વનસ્પતિ પણ છે, પ્લાન્ટ છે, વનસ્પતિ છે, છોડ છે, એટલે આ પણ સાચું. હા પેટુનિયા જે છે એ સાહેબ લીલ નથી, એ પ્લાન્ટ છે, પ્લાન્ટ છોડ વનસ્પતિ છે સાહેબ. આના ઉપરથી બીજું કહું, આનો ઉપયોગ છે ને સાહેબ
એસિડ બેઝ જાણવા માટે બી થાય છે. પેટુનિયા નો ઉપયોગ આપણી એનસીઆરટી માં આનું નામ છે. ઓકે, એટલે આ વિધાન ટૂંકમાં પેટુનિયા ખોટું. હા, એટલે બીજું સાચું છે, ત્રીજું સાચું છે, ચોથું પણ ખોટું છે. પહેલું ચોથું ખોટું, બીજું ત્રીજું સાચું. પણ આપણે પૂછ્યું તો શું સાહેબ અહીંયા, કેટલી જોડ? અચ્છા, જોડ કેટલી સાચી છે? સાહેબ કેટલી જોડ? જોડ બે સાચી છે. ઓકે, ટૂંકમાં આ બે નું ટોટલ, એવું નહીં કે ખાલી બે. આ સમજજો, ક્વેશ્ચન બે જોડ સાચી છે. ટોટલ બે જોડ, આ ચાર માંથી બે સાચી છે. હા, જોડ બે સાચી છે, બે જોડી સાચી છે. બે જોડી એટલે કઈ કઈ બે જોડી? બીજી ને ત્રીજી. સાચો જવાબ શું આવે પણ મેં તમને કહી દીધું. ચાલો, ઓકે ઓકે, ડન સાહેબ. 2000 હવે લાઈવ થઈ જાય, થોડી મજા આવે. આમ આપણને એમ લાગે કે ના ભાઈ ના, આપણે આમ કેવાય ને કે વેબ સંકુલ ઓફિશિયલ YouTube ચેનલ ઉપર આપણે એમ ભણાઈ રહ્યા છીએ. અરે વાહ, ફીલિંગ આવે આપણને. ઓકે, આમ ગુજરાતમાં ડંકો વાગી રહ્યો બરાબર. ઓકે, રવિવાર હોય ને સાહેબ, 2000 લાઈવ લઈને બેઠા હોય. ઓકે, એ મજા જ ઓર છે સાહેબ, બરાબર. ચાલો ચાલો આગળ વધીએ સાહેબ. 22માં નંબર નો પ્રશ્ન સાહેબ, આમાં આપણે છે ને એમને પૂછીએ, આ થોડું કેવડાવે એવો ક્વેશ્ચન છે. હા, પૂછી આલો સાહેબ, એમને કેવડાવીએ આપણે. હા, આપણે એમને કેવડાવીએ. 22માં નો એક જવાબ આપો ને ફટાફટ. ચાલો, ઓકે, કમેન્ટ કરો સાહેબ, થોડીક તો એને વાર લાગશે એવો ક્વેશ્ચન છે. ચાલો, 22માં શું જવાબ આવશે એ તમારે મને કહેવાનો છે. ચાલો, 22માં નંબરનો ક્વેશ્ચન. ઓકે, ફોરેસ્ટ ફોરેસ્ટ ફોરેસ્ટ, અક્રમ સાહેબ એક વખત બોલો. પોગાડી દે બરાબર. થેન્ક યુ થેન્ક યુ. ચાલો, પેન પેપર નથી એમનું આલે ઠાકોરભાઈ. ઓકે, તમે યાર પેપર આપણે ઓકે લઈ રહ્યા હોય તો સાહેબ કહેવાય ને કે યુદ્ધના મેદાનમાં હથિયાર વગર પહોંચી ગયા. હથિયાર વગર પહોંચી ગયા તો પછી શું થશે? બરાબર સાહેબ, અલગ અલગ જવાબ આપે ચાલુ કરીએ. ભાઈ તો કે એ ફાઇનલ સાસુના સમકે લે, એ ફાઇનલ જોઈએ બરાબર. એ ભાઈને યાદ રાખજો સાહેબ બરાબર. એ કુલદીપભાઈ એના પુત્ર કરતા 3 ગણા મોટા છે, એટલે સાહેબ 3:1 નું પ્રમાણ આપેલું છે બરાબર. હવે 15 વર્ષ પછી પછીની વાત છે. કેટલા વર્ષની વાત છે? 15 વર્ષ પછીની. તો સાહેબ આ તો ગુણોત્તર છે, એટલે હું એને પહેલા કન્વર્ટ એક્સ માં લઈ લો, પછી જ આગળ પ્રોસેસ થાય. તો આને આપણે 3x કહી દઈ અને આને કહી દઈ એક્સ. પેલા ગુણોત્તર માંથી આપણે સંખ્યામાં આવી ગયા, હજી કઈ કર્યું જ નથી. આ પેલા સ્ટેપ ઉપર છીએ કે 3:1 નો ગુણોત્તર હતો તો 3x. હવે સાહેબ 15 વર્ષ પછીની વાત છે. 15 વર્ષ પછીની વાત છે. પછી એટલે એરો નીચે જવા દઉં છું. તો બે બાજુ આપણે 15 ઉમેરવા પડશે. 3x + 15 અને અહીંયા થઈ જશે x + 15. ચાલો, એટલે આપણે બીજું પૂરું કર્યું. તો 15 વર્ષ પછી એક સિચ્યુએશન બને છે, એના પુત્ર કરતા બમણા હશે. એના પુત્ર કરતા કેવા હશે સાહેબ? બમણા. તો હવે આ જ કન્ડિશન સાહેબ, 3x + 15 એના પિતા પુત્ર કરતા કેટલા હશે? બમણા હશે. બસ સાહેબ, હવે આગળ વધી જવાનું બરાબર. 3x + 15 અહીંયા થશે 2x + 30. હવે સાહેબ 3x માંથી 2x જાય એટલે એક્સ, 30 માંથી 15 જાય તો 15. અમુક સાહેબ સીધો જવાબ કરશે, કદાચ 15 જોઈ જાય, એ હજી આવ્યું જ નથી બરાબર. એક્સ બરાબર 15 આવી ગયા. તો હવે સાહેબ વેલ્યુ મૂકી દઈ તો પિતાની જે ઉંમર હશે એ 3x હતી. તો પિતામાં એક્સ ની જગ્યાએ ખાલી 15 મૂકો તો પિતાની ઉંમર આવી ગઈ સાહેબ 45 બરાબર. અને પુત્રની ઉંમર કેટલી છે? તો એની એક્સ લઈ લીધી હતી તો એની 15 છે. હવે માયગું છે શું સાહેબ? કે પિતા પુત્રની કુલ ઉંમર, કુલ 45 ને 15, 45 ને 15 થાય સાહેબ 60. તોલાભાઈ અને સાસુના સમય પતા કઈ? હા, એને કે ભી ધ્યાન રાખજે તો. હવે તો હવે ધ્યાન રાખજો બરાબર. ઓકે, એટલું કોન્ફિડન્સ માનો આવી જતા લોચા થઈ જાય બરાબર. હા, તો આનો જવાબ આવશે 60 આવશે. ચાલો, ઓકે, નેક્સ્ટ સાહેબ. નીચેનામાંથી કયું વિધાન સાચું? એક ભાઈ કે ગયા સાસુ ઉપડી લ્યો. નીચેનામાંથી કયું સાચું નથી ભાઈ? ચાલો ફટાફટ. ચાલો, ઓકે, હજી નો ખબર પડે સાસુ શું વસ્તુ. આત્મા શાંતિ અપાઈ દીધી. ઓકે, તો પછી ખબર પડે. આ ફેવરિટ સોંગ કહું, થોડુંક યાદ આવવા દો. ઓકે, 2100 2200 પોગવા દો, પછી એકાદું યાદ કરું. 2100 લાઈવ પહોંચી જાય ને,
જંગલો એ જમીન ધોવાણ ને અટકાવે સાહેબ, આ તો 100% સાચી વાત છે. જમીનના ધોવાણ, જંગલમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ એકબીજાની પર આધારિત નથી સાહેબ, આ શું છે બધું? પાકા મારે ખોટા, આ ખોટી વાત થઈ ગઈ, આ ખોટું મળી ગયું છે આપણને, કયું સાચું નથી. તો આપણે જોઈ લઈએ, જંગલો આબોહવા અને જળચક્ર ઉપર અસર કરે છે, વાત સાચી છે 100%. જંગલ જમીન જંગલોની વૃદ્ધિ અને પુનર્જીવન માટે મદદ કરે છે, આ વાત પણ સાચી છે. આ વિધાન ખોટું થઈ ગયું, મારે બી આપણો સાચો જવાબ રહેશે. ચાલો ઓકે ડન, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો ગણિત ગયું સાહેબ મારું બરાબર, હવે તમારો જ વિષય આવી ગયો સાહેબ બરાબર. આ બાજુ સાહેબ કઈક આપેલું છે, આ બાજુ બધા આર્ટિકલ આપેલા છે. ચાલો તો આનો રાઈટ આન્સર આપવાનો છે. ચાલો 24માં માં શું આવશે? ચાલો સાહેબ સમાનતાનો અધિકાર છે, આર્ટિકલ નંબર 14 છે, તો એની સામે ત્રીજું ચોથું નથી. ઓકે અહીંયા જ પતી ગયું સાહેબ, પતી ગઈ વાત. ઓકે પહેલું જ પતી ગયું. નિઃશુલ્ક કાનૂની સહાય આર્ટિકલ 21, મૌલિક કર્તવ્ય આર્ટિકલ 51 એ, અશક્ત વર્ગોનું કલ્યાણ આર્ટિકલ 46. ચાલો ઓકે, તો ઓપ્શન એ આનો રાઈટ આન્સર છે. ચાલો ઓકે નેક્સ્ટ. ઓકે ઓ માય ગોડ, આ જીવનમાં શું આવી ગયું સાહેબ. ચાલો ગયું ડન, ઓકે નેક્સ્ટ. એક વખત જોઈ લેજો રામદેવભાઈ, ઓકે પાછળથી પ્લે કરીને વિડિયો જોઈ લેજો, નો ખ્યાલ આવ્યો હોય તો. ચાલો આગળ વધો સાહેબ. કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે જોડવાના છે સાહેબ. અહીંયા જોડકા એ લોકોને જોડવાનો ટ્રાય કરીએ પહેલા, શું કહે છે. 25માં નો જવાબ એ લોકો આપી રહ્યા છે બી, બી આપી રહ્યા છે. કઈ વાંધો નહીં, ચાલો જોઈએ આપણે. સાહેબ મેં પહેલી જ વાત કરું તો, જો ખરીફ પાક, રવિ પાક, રાસાયણિક ખાતર ને છાણિયું ખાતર, આમાં મોટા પાક ને સાહેબ અત્યારે સીઝન ચાલે છે આપણે. રવિ પાક શિયાળુ ને, શિયાળુ ઓકે ડન. તો આમાંથી શિયાળુ પાક કયા છે, આ જોડકું એક જોડતા જો આવડી જાય ને તો મેળ ખાઈ જાય એમનો 100%. સાહેબ રવિ પાક ની વાત કરીએ ને તો હાલમાં ડાંગર ને મકાઈ, આજે છે ને એક, સોરી ડાંગર મકાઈ નહીં, ઘઉં. એ કીધું આમ કેમ છું, ડાંગર રવિ પાક માં ક્યારે આવી, ઘઉં બહુ આવે સાહેબ, ઘઉં ચણા ને બટાટા. બાકીના જોડકા સેટ કરી લેજો બરાબર, આ રીતનો જવાબ મળી ગયો છે આપણે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ સાહેબ. કરંટ અફેર ગુજરાત નું લીધેલું છે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર પોલિસી જે આવી 2022-27, તો આ દેશનું કેટલામાં નંબરનું રાજ્ય બની ગયું છે? ચાલો સેમિકન્ડક્ટર નું ગુજરાતી થાય અર્ધવાહક, અર્ધવાહક. હા સેમિકન્ડક્ટર ને ગુજરાતીમાં કહેવાય અર્ધવાહક, આવું સામાન્ય વિજ્ઞાનમાં આવે. અને એના બે ઉદાહરણ આપું તમને અર્ધવાહક ના, સિલિકોન છે, જર્મેનિયમ છે. ઓકે આ બધા અર્ધવાહક ના ઉદાહરણ છે. અને સાહેબ આનો ઉપયોગ થાય ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં. ચલો આટલું મેં અલગથી તમને કહી દીધું, હવે સીધો જવાબ આપી દો કે સેમિકન્ડક્ટર પોલિસી લાવનાર ગુજરાત ઓકે પહેલું રાજ્ય બની ગયું આપણા ભારત દેશનું. ઓપ્શન બી આનો સાચો જવાબ છે. બાકીનું આવડે. વનસ્પતિને નીચેના પૈકી કયા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે? આ તો બહુ ઈઝી પ્રશ્ન છે સાહેબ. એવું છે? હા સરળ પ્રશ્ન છે. આવા હશે સાહેબ પેપરમાં? ચલો હા હશે હશે 100%. એકદમ ઈઝી જોવા મળશે, બહુ ઉતાવળા કરીને ઘેલા નહીં બની જવાનું. ઉતાવળ નહીં કરવાનું, હેલા પ્રશ્ન હોય તો શાંતિ જવાબ ટીક કરી નાખવાનો. સાચો. ચલો ઓકે આનો રાઈટ આન્સર આપો. આપેલ તમામ વાળા બધા, આપેલ તમામ, છોડ વૃક્ષ સૂપ આપેલ તમામ. ચલો ડન. નોમેડિક એલિફન્ટ આ ભારત અને બીજા કયા દેશ વચ્ચેની લશ્કરી કવાયત છે? સાહેબ જ્યારે મેં આ ક્વેશ્ચન નીકળ્યો ને અહીંયા પ્રાણીનું નામ હતું એલિફન્ટ, એટલે જોઈને મેં લઈ લીધો કરંટ અફેર ની અંદર, કારણ કે એને ભારતનો વર્તમાન પ્રવાસ સિલેબસ માં છે અને અહીંયા પ્રાણી બી સાહેબ મેચ થાય છે. તો આ બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન આપણે સેટ કરી દીધેલો છે. મોંગોલિયા ઇઝ ધ રાઈટ આન્સર.
તો ઓપ્શન સી આનો રાઈટ આન્સર આવશે. સાહેબ, મોંગોલિયાની જે કરન્સી હોય ને એના ઉપર ચંગીઝખાન નો ફોટો. ચંગીઝખાન, હા બરાબર. ઓકે, આપણી પાસે સાહેબ આની કરન્સી પડી એટલે નોલેજ આપી દીધું. બરાબર, ચાલો ઓકે, નેક્સ્ટ સાહેબ આગળ વધીએ. નીચેના પૈકી કયું પક્ષી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે? ચાલો, કુદરતનું સફાઈ કામદાર. ચાલો, જો ટાઢક વરે એવા ક્વેશ્ચન આવ્યા. ઓકે, ચિંતા ન કરતા ભાઈ, બરાબર. ચાલો ઓકે, ખૂબ સરસ. ચાલો, આવડી જાય એવો ક્વેશ્ચન. બધાને આવડે છે, બધાને આવડે, આમાં કોઈને કાંઈ ઘટે જ નહીં. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ આવ્યો બાર, બરાબર, એમાં ભારતનું તમારે સ્થાન કહેવાનું છે. અત્યારે 2024 ચાલુ છે, પણ આનો રિપોર્ટ સાહેબ આવ્યો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2023 નો. ઓકે, ભારતનું સ્થાન પૂછાશે જ આવા પ્રશ્નો ક્રમાંક વાળા. સાહેબ 111 ઉપર સિક્કો માર દો. બિલકુલ રાઈટ આન્સર છે, હા, 3-1. ઓપ્શન સી આનો સાચો જવાબ છે. ભારત જે છે એ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ની અંદર 111માં ક્રમાંક ઉપર છે. સારી બાબત નથી, આમાં સુધારો કરવાની જરૂર છે. ચાલો ઓકે, નેક્સ્ટ આગળ વધીએ સાહેબ. નીચેના પૈકી કઈ સંસ્થા ગીધ સંરક્ષણમાં ભાગીદાર બની છે? હા, વલ્ચર ના કન્ઝર્વેશન ની અંદર. બરાબર, ગીધ સંરક્ષણ. ચલો, 31માં નંબર નો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. ચલો, સી વાળા બી છે, બંને વાળા બી છે. સાહેબ બંને કહી રહ્યા છે, બંને કહી રહ્યા છે. સાહેબ સાચી છે, બે બે ભાગીદાર જ છે સાહેબ. રોયલ સોસાયટી ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ બર્ડ્સ, યુકે ની જે સંસ્થા છે એ પણ છે ને, આ છે, બંને આવશે. ઓકે ઓકે, બીએનએચએસ ભારત, જવાબ સી આવશે. ચાલો બંને આગળ વધીએ. ચાલો, નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? એક ઇતિહાસમાંથી આવો ક્વેશ્ચન આવી ગયો છે, શિલાલેખ મળી આવેલા છે, તો બેઝિક નોલેજ હોવું જોઈએ કે બ્રાહ્મી લિપિ ડાબે થી જમણે લખાતી હતી, ખરોષ્ટી લિપિ જમણે થી ડાબે લખાતી હતી, આનો તમારે જવાબ આપવાનો છે. ચાલો, ઇતિહાસ આવે ને એટલે તો સાહેબ ખબર નહીં, એટલા હોશિયાર થઈ જાય ને. બ્રાહ્મી લિપિ ડાબે થી જમણે, ખરોષ્ટી લિપિ જમણે થી ડાબે, સાહેબ બંને સાચા જ છે. ઓપ્શન સી આનો શું આવશે? રાઈટ આન્સર આવશે. આપણે ટેક્સ્ટ બુક માંથી લીધેલો ક્વેશ્ચન હતો. નેક્સ્ટ સાહેબ, ચાલો, તૈયારી ફૂલ હશે, ક્યાંય વાંધો નહીં આવે, બરાબર, તમારી ફોરેસ્ટ ની એક્ઝામ ની અંદર. ચાલો સાહેબ, ડી માં કઈક જાપાન માં નથી જોવા મળતું, વાત સાચી છે, એટલા માટે. આ નાનામાં નાનું છે ને સાહેબ, હમિંગ બર્ડ સૌથી નાનું પક્ષી છે, હમિંગ બર્ડ. ચાલો, તો ડી સાચો જવાબ રહેશે, કારણ કે જાપાન માં જોવા મળતું નથી. ક્યુબા કઈ રહ્યા છે? દક્ષિણ અમેરિકા છે સાહેબ, અહીંયા જે છે આ ઓકે, ડન. તો સૌથી નાનું ઉડનાર પક્ષી, 350 થી વધુ પ્રજાતિ જાણીતી, તેને સન બર્ડ કે હેલેના પણ કહેવાય છે, વાત સાચી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સાહેબ એમના સિલેબસમાં ઈ ગવર્નન્સ આપેલું છે, તો એમાંથી એક આપણે આ ક્વેશ્ચન લીધેલો છે કે ભારત સરકારની ક્લાઉડ કમ્પ્યુટિંગ સિસ્ટમ કઈ છે. ક્લાઉડ નો મતલબ એવો કે માનો કે તમે અહીંથી સ્વિટ્ઝરલેન્ડ જાઓ તો સાહેબ પેનડ્રાઈવ ને એવું લઈને જવાની જરૂર જ નથી, તમારી જે તમારી ફાઇલ હોય ને એને ક્લાઉડ ઉપર અપલોડ કરી દેવાની, પછી સ્વિટ્ઝરલેન્ડ પોગો અહીંયા નેટ ચાલુ કરીને એ ફાઇલ ડાઉનલોડ કરી લેવાની, એટલે કોઈ ભૌતિક સંસાધન નો ઉપયોગ કરવો ન પડે સ્ટોરેજ માટે. એના માટે જાણીતી સિસ્ટમ હોય ક્લાઉડ કમ્પ્યુટિંગ સિસ્ટમ. તો જેણે આપણું ઈ ગવર્નન્સ નું લેક્ચર જોયું હશે એને આવડશે, બાકી બધા ફાકા ફોજદારી કરશે. ઓકે, મેઘરાજ છે એ આપણી ભારત સરકારની ક્લાઉડ કમ્પ્યુટિંગ સિસ્ટમ છે. હમણાં સાહેબ ડીવાયએસઓ ની એકાદી એક્ઝામમાં ક્વેશ્ચન હતો, પૂછાઈ ગયેલો. ચાલો ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઇકોલોજીના વિવિધ પદ સોપાનમાં વ્યક્તિ અથવા તો જીવ જેને કહીએ આપણે, એના બાબતે કયો વિકલ્પ જે છે યોગ્ય છે, વ્યક્તિ અથવા તો જીવ બાબતે? ઓકે, ડન. ચાલો ચાલો, 35માં નંબર. કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે,
તે સામાન્ય રીતે સંતાનોને જન્મ આપવા માટે સક્ષમ છે. તે અવયવ, અંગો, અંગતંત્રો અને પેશીઓથી બનેલો છે. આપેલ તમામ. ચાલો ફટાફટ ઓલ કહી રહ્યા છે. ઓલ સાહેબ સરકારી જવાબ છે. ત્રણે ત્રણ વિધાનો સાચા જ છે સાહેબ. આ વ્યક્તિ જીવ બાબત, જેમ કે આપણે, હું ને તમે, આપણે વ્યક્તિ છીએ. કાલે જ ચલાવ્યું છે. હા, કાલે જ તમને ચલાવ્યું છે. આજે જવાબ આપો. પરંપરાગત ને પરંપરાગત. ઓકે, કીટું કાઢ નાખ્યું સાહેબ. હાઇડ્રોજન એનર્જી શીખવાડી દીધું, પછી ક્યાં વાત રહી? ઘટે જ નહીં ને. કઈ ઘટે નહીં સાહેબ. ઓકે, એક ખાલી પાસ થઈ જાય, ઈ ઘટે છે બરાબર. હાથમાં છે સાહેબ, ઈ પોગી વળવા, ઈ પોગી વળશે, પોગી વળશે. ઓકે સાહેબ, લાઈવ માં તો બહુ હોય. 800 ને આપણે જે પાસ થવાના છે, 823 જવા છે. 2000 પ્લસ લાઈવ છે બરાબર. ઓકે, એમાં ઓલા નીકળી જાય, ફાકા ફોજદારી, ખોટી કમેન્ટો કરતા હોય, કોલ લેટર કર્યો ડાઉનલોડ, તે કઈ દુકાને થી પ્રિન્ટ કઢાયો, કઈ તારીખ, તું કયું વાહન લઈને જવાનો છો બરાબર, તું સાયકલ લઈને જવાનો છો, ગાડી લઈને. ઓકે, એવામાં ઈ રહી જાય બરાબર. અને ઓલા ગાડી બે જઈશી, હોશિયાર રહીશ. તું ગાડી લઈને જવાનો? હા, આવું જ છે, બે જઈશી. પાસ થઈ જાવ. હા, ઓલો સેડા ભેગા કરવા વાળો રહી જ જવાનો, લખીને રાખજો સાહેબ. ઓકે જી, છે ને અમુક આની અંદર કોમેન્ટો વાળા, યાદ રાખજો બરાબર. આડાઅવળી જે કોમેન્ટ કરે ને એની વાત થાય છે. ચાલો તો સાહેબ, પવન ઉર્જા માટે, ઓકે, 1 મેગાવોટના જનરેટર માટે પેલા જોઈ લઈએ. ઓકે, કમેન્ટ, કાલનું લેક્ચર જોયું હોય તો જ આવડે સાહેબ. આ એનસીઆરટી સાયન્સમાં ધોરણ 10નો ફેક છે સાહેબ. ઓકે, 2 હેક્ટર જોઈએ સાહેબ. ઓકે ચાલો. ઓકે, ઓપ્શન સી આનો સાચો જવાબ આવશે. નીચેના પૈકી કોનો સમાવેશ નિવસન તંત્ર ઇકોસિસ્ટમના અજૈવિક અબાયોટિક ઘટકોની અંદર થાય છે? આપણે આપણી મહેનત નું કરો ને, બીવો છો શું કામ બીજાથી? પોલ મૂકીને જોવે સાહેબ કેટલા ને આવડ્યું ન આવડ્યું, એનાથી કોઈ તાળો નહીં મળે બરાબર. ચાલો, આપણા ઉપર વિશ્વાસ રાખો સર. કોમ્પ્યુટરના જે ક્વેશ્ચન સ્કીપ કર્યા હોય, હા હા, જોઈ શકો, ત્યારે નો આવ્યું હોય સ્ક્રીન ઉપર, પાછળથી એને એટેમ કરી શકો. અને એની ડેમો કોપી આપી જ સાહેબ એની ગુણ સેવાની વેબસાઇટ ઉપર, ત્યાં જઈને તમે પ્રેક્ટિસ બી કરી શકો છો. ચાલો સાહેબ, અહીંયા 1, 2 અને 4 જે છે સાચો જવાબ છે. કારણ કે અજૈવિક ઘટકો પૂછ્યા અને વિઘટકો જે છે એ બાયોટિક છે. હા, જૈવિક ઘટકોમાં આવે બરાબર, બેક્ટેરિયા, ફૂગ ને બધું. હા, તો આ એ વિઘટન થઈ જાય, વિઘટકો છે. તો 1, 2 અને 4 સાચો જવાબ, એ આપણો સાચો જવાબ રહેશે. ઓકે ચાલો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ સાહેબ. ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા માટે ખાલી જગ્યા જરૂરી છે? તો સાહેબ આ સામાન્ય વિજ્ઞાનનો એક ક્વેશ્ચન કહેવાય, ઉર્જાના સ્ત્રોતમાં બી કહેવાય, અને કાલ જ ભણાવ્યું તો. ન્યુક્લિયર સંલયન એટલે આ બધાને ભેગા કરવાના સાહેબ. સંલયન એટલે ભેગા, જેને આપણે ફ્યુઝન બી કહીએ. સંલયન ને આપણે કહીએ ફ્યુઝન, એટલે જોડાણ કરવું, એટલે એક આવું બની જાય. તો સાહેબ ત્યારે આપણને ઉર્જા મળતી હોય, એ ઉર્જા એટલા માટે મળે કે આનું દળ M1 હોય, આનું દળ M2 હોય, તો આ બે માં તફાવત જોવા મળે. આના ઇક્વલ આ નો થાય, એટલે દળ નો તફાવત જોવા મળે. એ દળનો તફાવત ઉર્જામાં કન્વર્ટ થઈ જાય, અને એ આપેલું છે આપણા આલ્બર્ટ આઇન્સ્ટાઈને. હા, તો એના માટે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા. તો સાહેબ આ સૂર્ય, તારા ને એ બધામાં થતી હોય, તો અહીંયા નકરું ઊંચું દબાણ જોવે, નકરું ઊંચું તાપમાન જોવે. તો આનો જવાબ આવશે સાહેબ એ અને બી બંને. ઓપ્શન સી આનો શું આવશે? રાઈટ આન્સર આવશે. ચાલો નેક્સ્ટ. ટુંડ્ર નિવસન તંત્ર બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સત્ય છે? ચાલો, ટુંડ્ર નિવસન તંત્ર વિશે પૂછ્યું છે ફટાફટ. ઓપ્શન ઈ નહીં હોય અભયભાઈ, તમે એક વખત જોઈ લેજો, મોડેલ પેપર ની વેબસાઇટ ઉપર આપેલું જ છે, એમાં ઈ નહીં હોય. કાંઈ ટીક નહીં કરો તો ઈ એઝ અ કન્સિડર્ડ થશે, એક વખત જોઈ લેજો બરાબર. ચાલો, બી જવાબ આપી રહ્યા છે મોટા ભાગના સાહેબ. જોઈએ તો અહીંની પર્યાવરણીય પરિસ્થિતિ તમામ જીવોને અનુકૂળ છે સાહેબ?
વાત ખોટી છે સાહેબ. જોવા જઈએ તો ટુંડ્રા નિવાસન તંત્ર કે જ્યાં પુષ્કળ ઠંડી પડતી હોય છે, ઓકે, વધુ પડતી સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને પુષ્કળ ઠંડી કે જે પર્યાવરણ ત્યાંના જે જીવો છે એના માટે પ્રતિકૂળ પરિસ્થિતિ, પ્રતિકૂળ અનુકૂળ નથી, પ્રતિકૂળ છે. આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. આ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓના શરીરની ચામડી ઉપર જાડી રૂંવાટી જોવા મળે. સાચું છે, સાચી વાત સાહેબ. ઠંડા જ્યાં બી પ્રદેશ હોય સાહેબ, ત્યાં ઓલા બધા ઘેટા ને બધા હોય, બહુ જાડી રૂંવાટી વાળા જો તમે 100% યાક. નેપાળ ની કરન્સી છે ને એની પાછળ યાક છે, જાડી રૂવાટી, જાડી રૂવાટી. એટલે નેપાળ ને બધા ઉપર ઠંડા પ્રદેશ વાળા છે ને. ઓકે, નેક્સ્ટ સાહેબ, હિમાલય વાળો. હા ચાલો, સ્વચ્છ આકાશ હોય તો કેટલા કિલોવોટ અવર પર મીટર સ્ક્વેર જેટલી સૌર ઉર્જા દૈનિક પ્રાપ્ત થાય? તો આને સામાન્ય વિજ્ઞાનમાં બી કન્સિડર કરી શકો, ઉર્જાના સ્ત્રોતમાં કાલે જ કીધું સાહેબ. ચોક્કસ. ચલો, 40માં નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. કાલના લેક્ચર જોઈ લીધા હોય એટલે એનું કાંઈ ખોટું પડે જ નહીં. ઓકે, બાકી લોચે લોચા, બરાબર. ચલો, 4-7 વાળા સિક્કો માર દો સાહેબ. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, 4-7 કિલોવોટ અવર પર મીટર સ્ક્વેર થી ઉર્જા પ્રાપ્ત થતી હોય. ઉપભોક્તાઓ બાબતે કયો વિકલ્પ યોગ્ય છે સાહેબ? ઉપભોક્તાઓ બાબતે ફટાફટ, ઉપભોક્તાઓ બાબતે કયો વિકલ્પ યોગ્ય છે એવું પૂછ્યું છે ભાઈ, ફટાફટ. ચાલો, ઉપભોક્તાઓ બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? પ્રાથમિક ઉપભોક્તા ગાય, બકરી, તીડ, દ્વિતીય ઉપભોક્તા સાપ, વરુ, તૃતીય ઉપભોક્તા બાજ, સિંહ, આપેલ તમામ. ચલો, તો સાહેબ અહીંયા સરકારી જવાબ છે, આપેલ તમામે તમામ બધા જ જે છે સાહેબ એ સાચા વિકલ્પો સેટ કરેલા છે, આમાં કઈ અઘરું હતું નહીં, જવાબ મળી ગયો છે, એકદમ ઈઝી હતો. આગળ પ્રશ્ન સાહેબ, એક ફ્યુલ સેલ ને લઈને પૂછેલું છે, કાલે બી સાહેબ શીખવાડ્યું હતું, હાઇડ્રોજન એનર્જી ની એક એપ્લિકેશન છે ફ્યુલ સેલ. તો પેલા આપણે એને જોઈએ સ્ટુડન્ટ શું જવાબ આપે છે. ઓકે, ફ્યુલ સેલ. ચલો, આપણા ફોરેસ્ટ ગાર્ડ ના જે 50 મોડેલ પેપર છે એ ક્વેશ્ચન બી જોઈ લેજો સાહેબ, એમને બહુ મદદરૂપ થશે. બરાબર, જે 50 મોડેલ પેપર આપણે તૈયાર કરેલા સાહેબ, અત્યારે એની હાર્ડ કોપી તો આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ મહિના પહેલાની, ઈ બુક થી તમે જોઈ લેજો. ઓકે, એ કેટલું ખાસ કરી નાખજો. ચલો, ફ્યુલ સેલ બાબતે સાહેબ, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, સાચું છે, બેટરી જેવું જ હોય, બેટરી જેવું કામ. હાઇડ્રોજન ની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, હા, હાઇડ્રોજન ઓક્સિજન સાથે પાણી તો આપશે જ, H2O2 પાણી તો થશે જ, આપણા માટે આ કામનું જ સાહેબ, એની અંદરથી આપણને વિદ્યુત ઉર્જા મળશે, એમાં દહનની પ્રક્રિયા થતી નથી. તો આ સાચું જ છે ને, દહનની પ્રક્રિયા થતી નથી, તો ત્રણેય સાચું જ છે. તો 1, 2 અને 3, તો ઓપ્શન ડી આનું શું થશે? રાઈટ આન્સર આવશે. ઓકે, એમાં કોઈ દહનની પ્રોસેસ થતી નથી. ડન. ચલો, નીચેના પૈકી કયા દિવસને જન ઔષધિ દિવસ તરીકે જે છે એ ઉજવવામાં આવે છે? ચાલો, જન ઔષધિ દિવસ, ચાલો ફટાફટ, ક્વેશ્ચન નંબર 43. ચલો સાહેબ, એમના સિલેબસમાં ઔષધીય વનસ્પતિ ને એવું વિશે, તો એમના ઉપરથી સાહેબે એમના પર્યાવરણનો ક્વેશ્ચન લીધેલો છે. 7 માર્ચ કહી રહ્યા છે. 43માં નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, બધાનો જવાબ સાચો છે સાહેબ. 2023 ની થીમ શું હતી જન ઔષધિ દિવસ ની? ચાલો ફટાફટ, યાદ છે? ઓકે, એક એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી દીધો ભાઈ. 7 માર્ચ 2023 માં જન ઔષધિ દિવસ જે ઉજવવામાં આવ્યો એની થીમ શું હતી? ચાલો, થીમ જણાવવાની છે. ચાલો, ઓકે, ઈ બુક 49 રૂપિયામાં આપણી એપ્લિકેશન માંથી પરચેસ કરી લેજો, ફક્ત 49 રૂપિયા. બરાબર, એક વખત નજર મારી દેજો બધા ક્વેશ્ચન પર. ઓકે, શું કરવાનું સાહેબ? મેથ્સ રીઝનિંગ અત્યારે નહીં કરવાનું, ફટાફટ બીજા જોઈ લેવાના પર્યાવરણના ક્વેશ્ચનો, તો તમારી તૈયારી મજબૂત થઈ જાય. સસ્તી ભી અચ્છી ભી, વાહ. અરે વાહ વાહ ભી, વાહ. ઓકે, ડન. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. સેન્ટ જેરોમ નો કિલ્લો ક્યાં આવેલો છે? જબરો કિલ્લો લાવ્યો છે. અરે સાહેબ, ઓકે, એમને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તો જોઈ લ્યો. અરે યાર, થોડુંક બોલાઈ ગયું.
ઓકે, બે ત્રણ તો આવી ગયા બરાબર. ઓકે, હમણાં સાહેબ જીપીએસસી આવો ક્વેશ્ચન પૂછો. હમણાંની જે ચિલ્ડ્રન કે એવી એકાદી પોસ્ટ માટેનું, હા એવું તો આપણે એમાં એક નજર ગઈ હતી, મને આ ક્વેશ્ચન ગઈમો ઉપાડી. ઓકે, તો આપણે બધું ઉપાડી જ લઈ બરાબર. ઓકે, ઉપડી જ જાય પ્રશ્ન, આપણને યોગ્ય લાગે કે આ ભાઈ કમ્પ્લીટ છે. ચલો, દીવ વાળા હરવારીઓ, આનો જવાબ આવશે દમણ. દમણ શું આવશે? દમણ. તો ઓપ્શન બી આનો શું આવશે? રાઈટ આન્સર આવશે. આપણે સાહેબ મહેશભાઈ ને બોલાવી, કોઈ દી આવ્યા નથી. અરે આવો આવો મહેશભાઈ, અરે એમ થાય એમ થાય, અરે અરે એમ થાય મહેશભાઈ, બે શબ્દો કયો બરાબર. મહેશભાઈ નો આવે, ઈ મેનેજમેન્ટ જ કરે. ઓકે, અમાર મહેશભાઈ છે મેનેજમેન્ટમાં છે સાહેબ, કંપનીમાં સૌથી શાંત સ્વભાવ હોય ને એક મેહુલભાઈ, મેહુલભાઈ અને એક આપણા મહેશભાઈ, બે મ ઉપરથી છે, બે ની સી છે સાહેબ, પણ સ્વભાવ કેવો ને એકદમ. ઓકે, કોઈ બી કામ હોય ને સાહેબ, ઠંડા કલેજે કલેજેથી કામ થઈ જાય બરાબર, અને થઈ જ ગયું હોય સાહેબ. ઓકે, મેહુલભાઈ લઈ લ્યો કે મહેશભાઈ લઈ લ્યો. ઓકે, આપણે 200 નો સ્ટાફ છે, તો કેવું કે આ 200 ના સ્ટાફ ને ઓકે મેનેજ કરવું બધા અરકાનું હોય બરાબર, પણ આપણા સાહેબો બધા ઓકે વ્યવસ્થિત આરામથી મેનેજ કરતા જાય. ચલો, લલકારો સાહેબ. સાહેબ અહીંયા યોગ્ય નથી એવું પૂછ્યું છે આપણને, જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા. ઓકે, જળ અને જમીન વ્યવસ્થાપન. ઓકે, આ તો આપણે બહુ કીધું સાહેબ બરાબર. વાલ્મી, વાલ્મી ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થા આ પણ છે ગાંધીનગરમાં. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અમદાવાદમાં નથી સાહેબ, ક્યાં છે? ગાંધીનગર, ગાંધીનગર, ગાંધીનગર ની અંદર. અને આપેલ પૈકી એક પણ નહીં જવાબ નો આવે, કારણ કે આ ગાંધીનગર છે. આ જવાબ આપણે અયોગ્ય નથી, અયોગ્ય છે, યોગ્ય નથી. ચાલો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આપણા ગાંધીનગર ખાતે આવેલું, જીપીસીબી. સાહેબ આ કાર્બન ફૂટપ્રિન્ટ શું છે? અરે ખતરનાક ક્વેશ્ચન સાહેબ બરાબર. એક પર્યાવરણ નો મેં તમારા માંથી લઈ લીધો, ઉપાડી લીધો, ગમે એ ઉપાડી. હા, સામાન્ય વિજ્ઞાન ને કહી શકો સાહેબ આ બધા પ્રશ્નો. ઓકે, કાર્બન વસ્તુ જોવા મળે, કાર્બન ફૂટપ્રિન્ટ પદ નો અર્થ નેચરલી ડ્રો કર્યું એના જેવું. ઓકે, આપણે સાહેબ ઓકે બુલેટ બુલેટ બધું બહુ ડ્રો કરીએ, એની ડિઝાઇન આપણે જ બધું કરીએ જ સાહેબ બરાબર. ચલો, કાર્બન ફૂટપ્રિન્ટ નો આન્સર આપવાનો છે. ચલો, શું આવશે? તો આનો રાઈટ આન્સર આવશે સાહેબ, માનવ પ્રવૃત્તિ દ્વારા ઉત્પાદિત ગ્રીન હાઉસ ગેસ નો જથ્થો, એને કહેવામાં આવે છે કાર્બન ફૂટપ્રિન્ટ. તો સાહેબ ઓપ્શન બી આપણી પ્રવૃત્તિઓથી જે કાર્બન ઉત્સર્જિત કરીએ, કાર્બન ફૂટપ્રિન્ટ, ઓપ્શન ડી આનો સાચો જવાબ આવશે. સાહેબ આ જીપીએસસી માં ક્વેશ્ચન હતો, આપણી નજર ગઈ, ઉઠાવી લીધો આ નહીં બરાબર. ચલો સાહેબ, IUCN. ઓકે લલકારો ભાઈ, ચલો લાઈક કરો, લાઈક બરાબર તમાર માટે. રવિવારે અહીંયા છે સાહેબ, બાકી રવિવાર તો કેવું હોય, આનંદ નો દિવસ હોય, ઊંઘવાનો દિવસ ને એવું, પણ તમાર માટે જ ઊભા છીએ બરાબર. રવિવારે સાઈડમાં કર્યો, બાકી દરેક સાહેબન ફેમિલી હોય એકાદ દિવસ જનરલી ફ્રી રહેતા હોય, પણ તમાર માટે જ આ બધી મહેનત કરતા હોય. તો લાઈક કરો યાર. ચાલો સાહેબ, સી વાળા છે મેદાન, આયુસીએન વાળા બધા સાચા છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, બિલકુલ સાચો જવાબ. આ સંસ્થા સાહેબ પર્યાવરણ ક્ષેત્રે જોવા જઈએ તો સૌથી જૂની સંસ્થા, હા, સ્વિટ્ઝરલેન્ડ ગ્લેન્ડ ખાતે 1948. મેરુજ્યોતિની ઘટના કયા સ્તરમાં થાય? સાહેબ આ ભૂગોળ માંથી મેં ક્વેશ્ચન લીધેલો. ચલો, મેરુજ્યોતિની ઘટના ક્યાં થાય છે? ચલો, કયા આવરણ ની અંદર થાય? આ ચાર માંથી જોવા જઈએ એકાદા આવરણ નો ક્વેશ્ચન બધાને બધા પેપર માં તમને જોવા મળશે, ભટકાશે જ બરાબર. ઓકે, ભટકાશે જ. આઈના આવરણ ની અંદર આ મેરુ જ્યોત ની ઘટના થતી હોય છે, ઓપ્શન ડી આનો સાચો જવાબ છે. ચલો સાહેબ, નેક્સ્ટ કરીએ.
આનું પ્રૂફ બી લાવેલો છું સાહેબ. હા પ્રૂફ લઈને આવ્યા છે. ઓકે, હોય તો હોય, બાકી નીકળી ગયું હોય. આ રહ્યું સાહેબ, મેરું જીઓ તો અહીંયા ક્યાંક છે. આ રહ્યું જુઓ સાહેબ, આયનીકરણની પ્રક્રિયા થાય તો આકાશની અંદર આવું મેરું જીઓ જોવા મળે, ખાસ કરીને ધ્રુવ પ્રદેશ. હા, તો આવું એમને બતાવ્યું હોય મજા આવે. ઓરોરા કહેવાય, ઓરોરા. ચાલો ઓકે, નેક્સ્ટ ગીત લલકારી યાદ આવવા દો. હાલો હમણાં લલકારી ઓકે યાદ આવવા દો. ચાલો ચાલો, નીચેના પૈકી કયું વિધાન સાહેબ સત્ય છે એવું પૂછ્યું છે. બરાબર, પશુધનને લગતો પ્રશ્ન છે. ભૂગોળમાં પશુધનને લગતા પ્રશ્નો પૂછી શકે. 100% સાહેબ, પશુ સંપત્તિ પૂછાય ગુજરાતની. ગુજરાતના પશુધનમાં ગાય અને બળદની સંખ્યા વધારે જોવા મળે કે જેને આપણે સામાન્ય રીતે કેટલ કહેતા હોઈએ છીએ. કેટલ, કેટલ એટલે ગાય બળદ આવી ગયા એમાં. ગુજરાતમાં સરેરાશ 100 વ્યક્તિએ પશુધનની સંખ્યા 42 છે. ચલો, તો કયું વિધાન સત્ય છે ભાઈ ફટાફટ. સી, બંને સાચા સાહેબ, 100% સાચી વાત છે. બંને બંને સાચા છે, એટલે આપણે આગળ વધીએ. આમાં કઈ અઘરું હતું નહીં, બંને ડેટા યાદ રાખી લેજો, અગત્યના ડેટા છે. આગળ વધીએ. ઓકે, ગુના સામે દોષિત ઠરાવવા અંગેના રક્ષણ માટે કયું વિધાન સાચું છે? ચાલો, કોમન પ્રશ્ન છે, 50મા નંબરનો. આ જોગવાઈ ફક્ત નાગરિકોને જ લાગુ પડે છે? એક જ ગુના માટે કોઈ પણ વ્યક્તિ ઉપર વધુ વાર શિક્ષા કરી શકાય નહીં? ચાલો, 50મા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. ચાલો સાહેબ, બી અને સી ની અંદર લોચા છે એવું છે? હા, તો પહેલી વસ્તુ તો બંધારણના આર્ટિકલ નંબર 20 નંબરના આર્ટિકલ ની અંદર આની જોગવાઈ છે સાહેબ. આનો જે રાઈટ આન્સર છે, આ એક જ વિધાન આવશે. માત્ર બે જ સાચું છે. એક જ ગુના માટે કોઈ વ્યક્તિ ઉપર બે વાર શિક્ષા કરી શકાય નહીં. આ જોગવાઈ ફક્ત નાગરિકોને જ લાગુ પડે એનો મતલબ શું કે સાહેબ? બહાર થી આવી જાય તો એ અહીંયા ગમે એટલા ગુના કરે તો એના ઉપર એક્શન નહીં લેવાય એવું નથી? ઓકે, આ જોગવાઈ ફક્ત ભારતના નાગરિકોને જ લાગુ પડે એવું નથી. તો આનો રાઈટ આન્સર આવશે સાહેબ ઓપ્શન બી, માત્ર બીજું જ આવશે. ભારતના નાગરિકોને જ મળતા હોય એવા અધિકારની અંદર જોવા જઈએ આપણે, હા, તો આર્ટિકલ 15, 16, 19, 29 અને 30 આ જે છે ભારતના નાગરિકોને જ મળે છે. ઓકે, 15, 16, 19, 29 અને 30. ચાલો ડન, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સાહેબ, PSI ની બેચ નું ઓપનિંગ થઈ ગયું છે કાલે જ. મારું આમાં લેક્ચર છે, પૂગી જજો. ખાખીની કુમારી અને ક્લાસ 1-2 ની પણ ઓફલાઈન બેચ ની શરૂઆત થઈ ચૂકી છે. એકાદ વીક હજી ગયું, ડેમો લેક્ચર પૂરા થયા જ સાહેબ. બરાબર છે, તો વહેલી તકે પૂગી જજો આજુબાજુના વિદ્યાર્થીઓ. ગાંધીને અમુક સાહેબ અમદાવાદ વાળા અહીંયા પૂગી જાય. ઓકે, જેને આવું હોય બધા પૂગી જજો. એડમિશન ચાલુ. હા, અને નવા મહેમાન ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. વેબસાઈટ ગાંધીનગર ખાતે PSI ની ઉદ્દેશ્ય બેચ અને ક્લાસ 1-2 માટેની જે બેચ છે, ક્લાસ 1-2 માં જેની ઓફલાઈન બેચ, આ બંને જે છે શરૂ થઈ ગઈ છે, એટલે વહેલી તકે એડમિશન, વહેલી તકે લઈ શકો, પૂગી જજો. ચાલો સાહેબ, નેક્સ્ટ 51 ગીત લલકારીએ. સૌથી વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયની જાત છે અને સ્વર્ણ કપિલા અને દેવમણી એ કાંકરી ગાયની ઓલાદો છે. ચાલો ફટાફટ સાહેબ, ગીત લલકારવું બહુ ડિમાન્ડ. ગીતનું તો યાર સાહેબ યાદ નથી આવતું, પણ એકાદું મેં આવું ક્યાંક કાવ્ય કે એવું સાંભળ્યું હતું. બહુ નાનો હતો ત્યારે, દાંત નો કાઢતા કોઈ બરાબર એવું. હા બરાબર એવું સાહેબ, ક્યાંક કાવ્ય આવતું હતું એકાદી ટેક્સ્ટ બુક માં. ઓકે, હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ એક દિન. ઓકે જરૂર. ઓકે, તો આ સરસ મજાનું આપણા બધા સાથે તમારું મેચ થયું. ઓકે, લાયરિક્સ ને બધું તમે જો, ધીમે ધીમે આપણે ફોર્મ માં આવતા જઈએ છીએ સાહેબ. રાગ ભાગ માં હવે ચાલુ કરી દીધું છે આપણે. તો હમ હોંગે કામયાબ એક દિન, તો કામયાબ થઈ જશે સાહેબ બધા બરાબર એક દિવસ. 100% થઈ જવાના. તો આવું સાહેબ નાના હતા ત્યારે એકાદી કાવ્ય કે ખબર નહીં મને મગજમાં, હિન્દીમાં આવતું, હિન્દી ની કવિતા હતી આઈ થિંક, એવું હતું હિન્દી ની અંદર આવતું ખબર સાહેબ મગજમાં હુઈજું. ગીર ગાય સૌથી વધુ દૂધ ઉત્પાદન કરે અને સ્વર્ણ કપિલા અને દેવમણી જે છે ગીર ગાય ની ઓલાદો છે. એક ભાઈ કે કોન્સર્ટ કરો મામા, બસ મને અહીંયા રેવા દો. આપણે અહીંયા બહુ ખુશ છીએ બરાબર.
ઓફિશિયલ YouTube ચેનલ ઉપર અક્રમ સદસ્યા પ્રમ વાગાનો લેક્ચર આવે ને એટલું ઘણું ઘણું એટલે બહુ થઈ ગયું ભાઈ. બરાબર આપણે 65 નથી કરવા. ઓકે હાચા વિધાન કીધેલા છે. કાયદા સમક્ષ સમાન રક્ષણ એ નકારાત્મક સ્વરૂપ નકારાત્મક નહીં ભાઈ હકારાત્મક સ્વરૂપ છે. કાયદાનું સમાન રક્ષણ યુએસએ માંથી અનુચ્છેદ 16 ફક્ત નાગરિકોને જ આપણા ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે. તો સાહેબ દાબી દો આનો જવાબ. ઓકે આનો જવાબ આવશે 2 અને 3 જવાબ આવશે. ચાલો નેક્સ્ટ સાહેબ આવી ગયું ખારાય ઊંટ. ઓકે આ તલાટીમાં તો જુનિયર ક્લાર્કમાં તલાટીમાં આ ઊંટે તો સાહેબ બાવા કહી રહ્યા હતા બધાને બરાબર. તલાટીમાં યુપીએસસી ના. ઓકે હોય એવો થોડી યુપીએસસી ના હતા એટલે એકાદો આવી જાય ઈ કરી દેવાનું બરાબર. મેરિટ કેટલા અટકું તો તલાટી નું 44 બરાબર એટલા જ અટકું તું ને સાહેબ. હા તો પછી જવા દેવાનું. લપ બહુ કરે સાહેબ એકાદો આવો પ્રશ્ન મળી જાય ને એટલે પછી લપ કરી રાખે. એ 99 નો જોવે કે આમાંથી હો માંથી હાઈટ ઇઝી ટીક થઈ જાય એવા બી હતા બરાબર. પણ આપણને કે સાહેબ તમે ગયા હોય તો તમને ખબર પડે એટલે ભાઈ 9.5 વર આ જ કર્યું હતું બરાબર બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો. આશરે 900 ગુજરાતમાં. આખા વિશ્વની અંદર માત્ર ગુજરાતમાં જોવા મળે છે તરતા ઊંટા કે જેની આશરે 900 જેટલી વસ્તી છે અને તે માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળે છે. તો આ વાત પણ સાચી છે. તો 1, 3 અને 4 યોગ્ય છે. 1, 3 અને 4 સરખ્યા છે. ચલો સી સાચો છે. ઓકે પરફેક્ટ. ચલો નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે. ચોટીલા એક જ્વાળામુખી પર્વત છે. ચોટીલામાં ભક્તિવન આવેલું છે. હા જ્વાળામુખી પર્વત જ છે સાચી વાત. અને ભક્તિવન ત્યાં આવેલું જ છે. સપતી ગયું. ઓપ્શન સી આનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. તો સરળ પ્રશ્ન હતો. નેક્સ્ટ ચાલો 55માં નંબરનો પ્રશ્ન. વર્ગીસ કુરિયન બાબતે સાહેબ યોગ્ય વિધાન તપાસવાના છે. તમારી કોમેન્ટ આવે જ ભાઈ. ચાલો ડોક્ટર વર્ગીસ કુરિયન કે જેને આપણે ધ મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ. શ્વેત ક્રાંતિના પ્રણેતા. વ્હાઇટ રિવોલ્યુશન. ઓકે ડન. કયો વિકલ્પ યોગ્ય છે એવું પૂછ્યું છે આપણને. ચાલો યોગ્ય વિકલ્પ જણાવવાનો છે. ચાલો 55માં નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. તેમને રેમન મેગ્સેસ અને પદ્મભૂષણ એવોર્ડ મળેલા છે સાહેબ. આ 100% સાચી છે. તેમની આત્મકથાનું નામ છે આઈ ટુ હેડ અ ડ્રીમ. આ વાત પણ 100% સાચી છે. બંને વિધાન સાચા છે. કયો યોગ્ય છે તો એન બી બંને યોગ્ય છે. ટીક કરો ને આગળ વધો. ખોટી માથાકૂટ કરવાની. ચાલો 56 સમુદ્રની સપાટીથી કેટલા મીટરની ઊંચાઈ સુધીના ભાગને ડુંગરાળ પ્રદેશ કહેવાય. સામાન્ય રીતે સાહેબ 300 મીટર હોય એનાથી એ ભાગ ઊંચાઈ સુધીનો ભાગ હોય સમુદ્ર સપાટીથી 300 મીટરની આડે ગાળે તો એને આપણે કહીએ છીએ ડુંગરાળ પ્રદેશ. ઓપ્શન એ આનો શું આવશે? 0 થી 180 હોય તો મેદાન, 180 થી 300 હોય તો એને ઉચ્ચ પ્રદેશ કહીએ આપણે. 300 થી આશરે 900 કે 1000 ની આસપાસ હોય તો એને આપણે ડુંગરાળ કહીએ અને 1000 કે 900 થી વધારે જે હોય તો આપણે એને પર્વત કહીએ. ચાલો ઓકે ડન. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ. નીચેના પૈકી કયા પ્રદૂષકો નોન બાયોડિગ્રેડેબલ. ચાલો આનો રાઈટ આન્સર અમને આન્સર તો આપવા દો. હા ચાલો તમને આન્સર આપવા દઈશું બસ. ચાલો પેપર સેલું છે. ઓકે સરસ. થેન્ક યુ સચિનભાઈ. બાકી બહુ સારી તૈયારી હોય તો RFO UPSC એ બી આવે જ છે એમાં બી જંપલાવી શકો. ચાલો અહીંયા જોવા જઈએ તો નોન બાયોડિગ્રેડેબલ કે જે વિઘટન ના થાય એનું વિઘટન કાચ છે.
ડીડીટી છે બરાબર, કિરણોત્સર્ગી પદાર્થો છે, આનું વિઘટન નથી થતું, પણ ખાતરનું તો વિઘટન સાહેબ શું થઈ જાય છે. એક બે ત્રણ નોન બાયોડિગ્રેડેબલ છે, એક બે ત્રણ ક્યાં છે સાહેબ? આ રહ્યું, ટીક કરો, આગળ વધો. ચાલો ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના પૈકી કયા વિધાન યોગ્ય છે? ચાલો એક મિનિટનો કે એક સેકન્ડનો થોડાક ટાઈમ આપીએ. ટાલ ખનિજનો ક્રમાંક 1 છે, હીરાનો ખનિજ ક્રમાંક 100 છે. ચાલો શું આવશે ભાઈ? સાહેબ આ ભૂગોળમાંથી લીધેલો છે. ઓકે, ખનિજ ક્રમાંક હંમેશા 1 થી 10 ની વચ્ચે જ હોય સાહેબ, બરાબર. તો હીરાનો ખનિજ ક્રમાંક 100 નથી, એનો 10 છે, એટલે આ ખોટું. ખોટું, આ સાચું. તો આનો જવાબ આવે સાહેબ માત્ર એક, માત્ર એક. ઓકે, ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ. ઓઝોન વાયુ બાબતે કયો વિકલ્પ જે છે એ યોગ્ય છે એવું પૂછવામાં આવ્યું સાહેબ. ઓઝોન બાબતે, ઓઝોન O3 59 O3 ઓઝોન O3 બાબતે આપણને પૂછવામાં આવ્યું છે. વિચારો કયો વિકલ્પ? તે વાતાવરણના મધ્યાવરણમાં કુદરતી રીતે મળે છે, તે શરદી અને ન્યુમોનિયા પ્રત્યેનો પ્રતિકાર ઘટાડે છે, એ ને બી બંને, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ચાલો ચાર વિધાનોમાંથી ફટાફટ જણાવવાનું છે. જોવા જઈએ તો તે વાતાવરણના મધ્યાવરણમાં નથી જોવા મળતો, કયા આવરણમાં જોવા મળે? તો કે ભાઈ સમતાપ આવરણમાં. કયા? સમતાપ આવરણની અંદર આશરે 20 થી 40 કિલોમીટર અથવા તો 32 થી 48 કિલોમીટરના દાયરામાં જોવા મળે છે. એટલે પહેલું વિધાન થઈ ગયું ખોટું. શરદી ન્યુમોનિયા પ્રત્યેનો પ્રતિકાર ઘટાડે છે, તો આ વાત સાહેબ સાચી છે. તો બીજું સાચું છે, પહેલું ખોટું છે. આપણને પૂછ્યું છે યોગ્ય, તો બીજું યોગ્ય છે. ચાલો પરફેક્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. યોગ્ય વિધાન જણાવવાના છે સાહેબ. નવસારીને લઈને ક્વેશ્ચન પડેલો છે, જિલ્લા. ઓકે, બેતાજ બાદશાહ મારી બાજુમાં જ છે, પંકજ રાઠોડ સાહેબ. ચાલો તો આનો રાઈટ આન્સર આપો ભાઈ. નવસારી જિલ્લા બાબતે શું કહેવાનું થાય છે? ચાલો, કુમાર શૈલેષભાઈ કે બધું ભણાવી દીધું, વેબ સંકુલ, પ્રશ્નો ક્યાંથી નીકળશે? એ બી ખરું ભાઈ, બરાબર. એટલે તો આટલા દોસ્ત લાવ્યો હોય છે આપણી પાસે, બરાબર. ચલો, આરએફઓ માં લાયકાત શું માંગે છે? નોટિફિકેશન જોઈ લઈજો ભાઈ આરએફઓ ની. ઓકે, ગ્રેજ્યુએટ હોવા જોઈએ, અને એમાં અમુક સ્ટ્રીમ હોય એને જ એલાઉડ કરતા હોય છે, ફાર્મસી ને એ બધા નથી એલાઉડ કરતા. ચાલો ઓકે, આનો રાઈટ આન્સર આપવાનો છે સાહેબ. નવસારીની રચના શંકરસિંહ બાપુ વાઘેલાના સમયમાં જ થઈ હતી. પારસીઓનું જે આતસ બહેરામ છે, બરાબર જ છે ને સાહેબ? ઓકે, ઉદવાડા કે ઉદવાડા તો ઉદવાડા તો સાહેબ સેમાં જ હતું, વલસાડ જિલ્લામાં, વલસાડમાં જ હતું રહેશે. પારસીઓનું કાશી પણ કહેવાય એને. હા, તો આ ખોટું થઈ જશે ને સાહેબ. ઓકે, નવસારી પૂર્ણ નદીને કિનારે છે, તો 1 અને 3 એવું છે નહીં, તો આપણે આપણી રીતે આને એડજસ્ટ કરવું પડશે સાહેબ, બરાબર ને? ઓકે, 1 અને કયું આવશે? 3. આમાં છે નહીં. ઓકે, એ જવા દેજો. રાઈટ આન્સર આપણો કયો થશે? 1 અને 3. ઓકે, આજે આતશ બહેરામ છે ઉદવાડા ખાતે. ઉદવાડા ક્યાં છે? વલસાડમાં છે. હા, તો અહીંયા 1 અને 3 આવશે, અને ઇગ્નોર કરજો 1 અને 3. ચાલો, હા, જાદી રાણા. ઓકે, બિલકુલ સાચું છે. નેક્સ્ટ સાહેબ, પેટકોક બાબતે કયું વિધાન સત્ય છે? પેટકોક, પેટકોક તે ખનિજ તેલ રિફાઇનરીનું ધ બોટમ ઓફ ધ બેરલ બાય પ્રોડક્ટ છે, સૌથી છેલ્લે જે વિધુ, અને તેમાં સલ્ફરની માત્રા ખૂબ જ ઓછી છે. સલ્ફરની માત્રા ખૂબ જ ઓછી છે. 61 નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. ચાલો, આનો રાઈટ આન્સર આપવાનો છે સાહેબ. બધા સી તરફ જઈ રહ્યા છે, 1 અને 2 બંને. ચાલો, તો સલ્ફરની માત્ર સાહેબ ઓછી ન હોય, વધુ હોય. પેટકોક, હા, કેવું હોય? વધુ હોય છે. તો અહીંયા સાચો જવાબ છે સાહેબ, પૂછ્યું છે સત્ય, તો માત્ર 1 સત્ય છે સાહેબ, માત્ર 1 સત્ય. સલ્ફરની માત્ર વધુ હોય ભાઈ, સી વાળા ધોવાણ થઈ ગયું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સાહેબ. ગુજરાતના કેટલા જિલ્લા મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે? આવા ક્વેશ્ચન આવે એકદમ સરળ. હા, ઓકે, એકદમ સરળ. બીજી ક્વેશ્ચન આવા હશે. ચાલો, આમાંય ઘણા લોચા ક્યારેક થઈ જતા હોય. ચાલો, છોટા ઉદેપુર અને દાહોદ, તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, જવાબ આવશે. નેક્સ્ટ, પ્રાણીશાસ્ત્ર ઝૂલોજીના પિતા એરિસ્ટોટલ, નામ તો સુનાઈ હોગા, અરસ્તુ. અરસ્તુ, હા, અરસ્તુ પણ કહેવાય, શું કહેવાય? અરસ્તુ.
બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? ચાલો 63મા નંબરનો પ્રશ્ન. તેઓ સોક્રેટિસના શિષ્ય અને પ્લેટોના પણ ગુરુ હતા એવું કહે છે. લે, તેમણે લોહીના રંગને આધારે પ્રથમ વખત પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું હતું. આ લોહીના રંગને આધારે કે અમુકને કાપીએ તો લાલ રંગનું લોહી નીકળે, અમુકને ન નીકળે, જેમ કે સંધિપાદ તીડ છે, કીટકો જે બધા છે એને કાપો તો લાલ રંગનું લોહી ન નીકળે. ચાલો, લોહીના રંગને આધારે વર્ગીકરણ કર્યું હતું એમણે. ઓકે, એક મંગરૂભાઈ આવી ગયા છે કોમેન્ટમાં. શું મંગરૂ? મંગરૂભાઈ, અરે મારવાડી ગેટો ને હિમદીપડો ને બરાબર તોફાની તીડ ને આવા બધા આવે છે, ઈ તો ખતરનાક છે સાહેબ. મંગરૂ આ જો પાડેલો પોલો ફોરેસ્ટ કહ્યું છે, પાડેલો પોપટ નથી ને ઈ સાહેબ ખતરનાક છે. નામ ક્યાં? મંગરૂ સાહેબ, ખડમોર. ઓકે, બિનજારી કાળોતરો સિકંદર ના ગુરુ હતા. પેલું વિધાન થઈ ગયું ખોટું, બીજું સાચું છે. તો અહીંયા સાચો જવાબ આપણે યોગ્ય પૂછ્યું એટલે બી રહેશે આપણો. ઓકે, ચાલો આગળ વધીએ. ગુજરાત કેટલા પૂર્વ રેખાંશ ઉપર છે? બહુ સરળ પ્રશ્ન. તો સાહેબ આમાં ટાઈમ નહીં લઈએ. 68.4 થી 74.4 આ જીસીઆરટી પ્રમાણે સેટ કરેલા આંકડા છે. ઓપ્શન ડી આનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ સાહેબ, મત્સ્ય વર્ગના પ્રાણીઓ બાબતે કયો વિકલ્પ યોગ્ય નથી એવું પૂછ્યું છે. મત્સ્ય વર્ગના પ્રાણીઓ પૂછ્યું છે. ચાલો ફટાફટ, મત્સ્ય વર્ગના પ્રાણીઓ બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? યોગ્ય નથી, સોરી, યોગ્ય નથી. તેના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને ઇક્થિલોજી કહેવાય. મત્સ્ય પ્રાણીઓ એકલિંગી હોય છે, તે શીત રુધિર ધરાવતા પ્રાણીઓ છે, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઓકે, ભૂગોળના પિતા તમારું નામ લઈ લીધું, દિલ્હી કા મંગરૂ, એમનો બી હાજરી પુરાઈ ગઈ. બસ બે ની હાજરી પુરાઈ ગઈ. ચાલો સાહેબ, મત્સ્ય વર્ગના પ્રાણીઓ તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં, કારણ કે યોગ્ય નથી એવું પૂછ્યું છે. ત્રણે ત્રણ વિધાનો સાચા છે, એટલા માટે જવાબ ઉપરોક્ત પૈકી એક પણ નહીં આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કયું જોડકું અસત્ય છે? અસત્ય છે એમ ને. ચાલો, થોડુંક હિસ્ટરી રિલેટેડ આ ક્વેશ્ચન ગયેલો છે. તો આનો રાઈટ આન્સર આપવાનો છે 66મા નંબરનો પ્રશ્ન. બંગાળના ભાગલા 1905 સાચું છે. મુસ્લિમ લીગ ની સ્થાપના 1906 સાચું છે. કોંગ્રેસના ભાગલા સુરત સાચું છે 1907. મોરલે મિન્ટો સુધારા 1908 નહીં આવે સાહેબ, 1909 આવશે આઈ થિંક. આ ખોટું છે. ચાલો ઓપ્શન ડી. ઓકે, આગળ વધો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઉભયજીવી પ્રાણીઓ બાબતે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. પહેલા તો ચાલો, તેને અંગ્રેજીમાં એમ્ફીબિયા કહેવાય. ડિવોનિયન યુગને ઉભયજીવીઓનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ સમુદાયના પ્રાણીઓ શીત રુધિર ધરાવે છે. ચાલો, કેટલા વિધાનો સત્ય છે પૂછ્યું છે. પાછું જોઈ જોઈ લે, હળવા રહેજો. કેટલા વિધાનો સત્ય છે એવું પૂછ્યું છે. એક સત્ય છે, બે સત્ય છે, ત્રણ છે કે ચાર છે? ચાર તો વિધાન જ જો કે અંધાઈ કે છે સાહેબ. સાલામાન્ડર જે છે બહુ જબરદસ્ત મોટું છે, બરાબર. એને લગભગ કહેવાય કે 8-10 ફૂટ થી પણ વધારે લાંબુ આવે એવું છે. હા, એવું બહુ જબરદસ્ત મોટું એવું ચાઇનીઝ સાલામાન્ડર એનું પૂરું નામ છે સાહેબ. આપણે પોકીમોન જોતા હતા, સિરિયલ આવતી ખ્યાલ છે સાહેબ તમને? પોકીમોન એમાં આવતું હતું સાલામેન્ડર. આવતું ને, ખતરનાક, બરાબર. સાલામેન્ડર કે આપણે બહુ ખેલ કર્યા સાહેબ આવા બધા, બરાબર. એ જ કહેતું છે કે ઓકે, ગદર ચળવળ, બરાબર. ઓકે, ગદર ચળવળ, ગદર પાર્ટી, આ ઓલું નહીં હો, ગદર પિક્ચર આવ્યું નહીં. ઓકે, ડગલા લેકે. ઓકે, ગદર ચળવળ નું મુખ્ય મથક કઈ જગ્યાએ હતું? ચલો 68મા નંબર નો પ્રશ્ન. ચાલો, સાન ફ્રાન્સિસ્કો ખાતે, સાચું છે ભાઈ, સાન ફ્રાન્સિસ્કો, હા, યુએસએ ની અંદર સાન ફ્રાન્સિસ્કો ખાતે આનું મુખ્ય મથક હતું. હરદયાલ ને બધા હતા સાહેબ આની અંદર. ચાલો નેક્સ્ટ. ગુજરાતના વન વિભાગ દ્વારા સિંહની ઓળખ
અને સંરક્ષણ હેતુથી તૈયાર કરાયેલા સિમ્બા સોફ્ટવેર એ કયા શહેરની કંપનીએ વિકસાવ્યું હતું? ચાલો સાહેબ આ પરફેક્ટ ક્વેશ્ચન છે, એકાદી શિપ માં હશે, ઈ ગવર્નન્સ રિલેટેડ બી કહી શકાય ક્વેશ્ચન, પરફેક્ટ. 69 માં નંબર નો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર. ઓકે, આના પછી અડિયા સાહેબ નું છે સાહેબ મોડેલ, અને બીજું કોણ છે? સીધા 500 પ્રશ્નો છે ને? ચાલો ઓકે, ખુબ સરસ. ચાલો આનો રાઈટ આન્સર આપવાનો છે. ચલો સાહેબ લલકારી દો, સિમ્બા હૈદરાબાદ સાચો જવાબ છે. હૈદરાબાદ વાળા સાચા છે, હૈદરાબાદ ની કંપની. ઓકે ડન સાહેબ, એમને ગુજરાત નો સાંસ્કૃતિક વારસો છે છે, તો આપણે ક્વેશ્ચન લીધેલો છે અજરખ. આ અજરખ ખાલી જગ્યા છે, અજગર નથી હો. ઓકે, અજગર આ હોય, ઘણા લોકો સાહેબ સાપ છે, અજગર સાપ, અજગર ડ્રો કરું સાહેબ, આવું અજગર હોય બરાબર, અજગર હોય બરાબર. આ બધું અત્યારે હજી તમને સાહેબ કે બરાબર, કે પેલા આવું જ કર્યું કર્યું નથી, હજી ચાલુ છે, અડસ્યું નથી મારા ભાઈ, અજગર છે. શું છે? અજગર. ઓકે, અહીંયા પૂછ્યું છે અજરખ સાહેબ, કાપડ છાપકામ ની એક ભાત છે. ઓકે ઓકે, તો ઓપ્શન સી આનો શું આવશે? સાચો જવાબ આવશે. ચાલો આગળ વધીએ સાહેબ. ચલો નેક્સ્ટ સાહેબ, નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન જે છે સત્ય છે સાહેબ? વિધાન છે ભલા રાજેશભાઈ કે પગવાળો અજગર, અજગર ને સાપ ને જે છે ને એ પગ નથી હોતા ક્યારે, મેખલા કહેવાય એને, મેખલા વગર ના હોય છે, ન હોય એને. પેલા પેલાના સમયમાં જોવા મળતા, પણ એ ધીમે ધીમે લુપ્ત થઈ ગયા. ઓકે ચાલો ઓકે વિશ્વના લગભગ 15% છે. કયા વિધાનો સાચા છે, કયા ખોટા છે? ફટાફટ બી કહી રહ્યા છે. પૂછ્યું શું છે? વિધાન સત્ય. સાહેબ જોવા જઈએ તો પહેલું વિધાન સત્ય છે, પણ બીજું વિધાન ખોટું. કેમ? તો 15% નથી, 6% છે. કેટલા ટકા છે? 6% છે. એટલે જવાબ અહીંયા રહેશે આપણો માત્ર એક, માત્ર એક સાચો જવાબ રહેશે. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે, કડવું સાહિત્ય કયા સ્વરૂપ સાથે? હવે સાહેબ એમને કડવું સાહિત્ય રિલેટેડ બી પૂછી લીધું, આપણે સાહિત્યના કિંગ ને બોલાવી લેવા છે. હા, બોલાવી લ્યો બરાબર. ઓકે ચાલો, થોડુંક બેઝિક નોલેજ હોવું જોઈએ, તો ક્યારેક આવા ક્વેશ્ચન નીકળી જાય. ચાલો, કડવું સાહિત્ય શું આવશે આનો જવાબ? આખ્યાન કહી રહ્યા છે સાહેબ, બિલકુલ સાચો જવાબ છે. ઓપ્શન બી બાલાણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બાબતે કયો વિકલ્પ જે છે એ અયોગ્ય છે એવું પૂછવામાં આવ્યું છે સાહેબ? અયોગ્ય, અયોગ્ય એટલે સાહેબ આઈ થિંક ખોટું કહેવાય નહીં? અયોગ્ય ખોટું, અસત્ય એટલે ખોટું થાય, એટલે આવું બધું હોય, અસત્ય હોય, અયોગ્ય હોય, ખોટું હોય, બરાબર, આવા બધા ઓપ્શન હોય ખોટું. ચાલો ફટાફટ ક્વેશ્ચન નંબર 73, બે વિધાનો છે. આવા જંગલો સરેરાશ 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી ઓછું તાપમાન ધરાવતા પ્રદેશમાં જોવા મળે. આ જંગલોના વૃક્ષો સામાન્યત 60 મીટર જેટલા ઊંચા જોવા મળે છે. 60 મીટર એટલે સાહેબ લગભગ કહેવાય ને કે 180-90 ફૂટ ની આસપાસ થયું. હા, એટલે 180 ફૂટ એટલે 20 માળ ની બિલ્ડિંગ થઈ ગઈ. ઓહો હો, હા, તો 20 માળ ની બિલ્ડિંગ હોય ને એટલા ઊંચા વૃક્ષો જોવા મળે. આ જીસીઆરટી માં લખ્યું છે, હું નથી કહેતો, એટલે આ વિધાન સાચું છે.
22 ડિગ્રી સેલ્સિયસ થી ઓછું નહીં, 22 ડિગ્રી સેલ્સિયસ થી વધારે તાપમાન હોય ને ત્યાં જ આપણને આ જંગલો જોવા મળે. એટલે આ વિધાન કેવું થઈ ગયું સાહેબ? ખોટું. આ સાચું પૂછ્યું શું આપણને? અયોગ્ય. તો પહેલું જ વિકલ્પ અયોગ્ય છે. ચલો ડન સાહેબ. 74માં નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. ઓકે, હજુ એક ક્વેશ્ચન છે સાહેબ સાહિત્ય રિલેટેડ. ઓકે, કાંઈ વાંધો નહીં. દલપતરામની કૃતિ બાબતના વિધાન છે. હજી લાઈક કરવાનો બાકી છે તો લાઈક કરી દો, હજી શેર નથી કર્યો વિડીયો ને તો શેર કરી દો, નહીતર પછી રહી જાઓ. ચલો ફટાફટ. ચલો આનો રાઈટ આન્સર આપવાનો છે. શું આવશે? ચલો સાહેબ બધા ઓલ કહી રહ્યા છે. ઓકે, પ્રથમ કવિતા બાપાની પીપર હતી, તો આ સાચું છે. પહેલું અનુવાદિત નાટક લક્ષ્મી હતું, સાચું છે. દલપતરામનું પ્રથમ મૌલિક નાટક ગુલાબ, આ નહીં સાહેબ, એની જગ્યા આવશે મિથ્યા વિમાન. વિમાન અબનુસ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો કેવા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. ઓકે, એક ભાઈ કે ગુલાબ. ઓકે, નગીનદાસ મારફતિયાનું હતું, બરાબર. બસ ચીલ મારો, નેક્સ્ટ મોજ કરો, મોજ કરો. ઓકે, જેટલું જેનો જે જવાબનું એક્સપ્લેનેશન હોય એટલું ઇનફ છે. પૂછા પૂછ, બરાબર. તો આપણે તમને કહીએ દીધું. ચાલો સાહેબ, વરસાદી જંગલો છે, સીધી વસ્તુ છે કે રોઝવુડ, રબર, અબડુસ, મેગોની, આ બધા વરસાદી જંગલો જે છે, વધુ પડતો 200 સેન્ટીમીટર થી પણ વધારે વરસાદ વાળા વિસ્તાર જે હોય ને ત્યાં આપણે આ જંગલો જોવા મળે છે. રણમલ છંદ ની રચના કોણે કરી હતી? સાહેબ બહુ વખત પૂછાયું તો આપણે જવા દઈશું આ ક્વેશ્ચન ને. હા, રણમલ છંદ શ્રીધર વ્યાસ. ઓપ્શન એ આનો સાચો જવાબ છે. ઓકે, બહુ રિપીટેડ ક્વેશ્ચન હતો તો જવા દઈએ. ચલો નેક્સ્ટ. ઉત્તર ગુજરાતના ઈડર રાજપાતના કોઈ રાજવીના સંદર્ભમાં આગળ રચના થયેલી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હિસ્ટ્રી ટાઈપ બી કહી શકો ને સાહિત્ય ટાઈપ બી. નેક્સ્ટ. રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક બાબતે અયોગ્ય વિકલ્પ જણાવવાનો છે. ચલો, નેશનલ પાર્ક બાબતે અયોગ્ય વિકલ્પ. ભારતના કુલ વિસ્તારના 3.35% વિસ્તારમાં રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ સહેલી નેશનલ પાર્ક હતું. એ ને બી બંને કે એક નહીં. ચાલો ફટાફટ. ચલો 77માં નંબરનો પ્રશ્ન સાહેબ. સી 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 લાગે એટલે પણ તમે ક્વેશ્ચન પહેલા વાંચો, પ્રશ્ન પૂછ્યો છે શું એ પહેલા સમજો. સાહેબ ઘણા લોકો છે ને સીધા ઓપ્શન જોઈને ટીક કરવા માંડે, પણ આ સાહેબ શું પૂછ્યું? અયોગ્ય. અયોગ્ય પૂછ્યું આપણને, બરાબર. તો એ ને બી બંને અયોગ્ય છે. ઓકે, બરાબર. એ ને બી બંને અયોગ્ય છે એટલે સાચો જવાબ આપણો રહેશે શું? અહીંયા એ અને બી બંને સી. સી વાળા સાચા છે. પેટર્ન છે જે આખું ફકરો આપેલો એમાંથી જવાબ ગોતવાનો. સાહેબ આના ઉપરથી મારો ભવ્ય ભૂતકાળ યાદ કરું. ઓકે, જયારે સાહેબ આપણે 10માં આવ્યા ને તો કેવું મારા બધા મિત્રો ને એ બધા હોય ને સાહેબ નિબંધ ગોખીને જાય. હા, 10-15 નિબંધ તૈયાર કરીને જાય. ઓકે, હું સાહેબ કોઈ દી નિબંધ તૈયાર કરીને જ ન જાઉં. એવું શું કામ? શું કામ તમને નથી ખ્યાલ સાહેબ? મને મન થોડી ખબર છે, કારણ કે બોર્ડ ના પેપર માં ફિક્સ ન હોય કયો નિબંધ પૂછાય છે. બરાબર, એટલે આપણે કોઈ દી સાહેબ જિંદગીમાં નિબંધ નતા કરતા, બરાબર. કારણ કે ફિક્સ ન હોય કયો નિબંધ પૂછે એ કોને ખબર. પણ સાહેબ બીજો મને ફાયદો હતો, જયારે બી નિબંધ પૂછાય ને ત્રણ ઓપ્શન આવી, ત્રણ માંથી એક નિબંધ લખવાનો હોય. અને સાહેબ એટલું તો નસીબ આપણું સારું જ હોય, ત્રણ માંથી એકાદો નિબંધ તો લખી શકે માળા. એટલે આપણે કોઈ દી સાહેબ નિબંધ તૈયાર કર્યા નહીં. ઓકે, અહીંયા જઈને જ લખવાના, બરાબર.
તો મારે બોર્ડ ના પેપર માં સાહેબ ભટકાણો હતો એક નિબંધ, કયો? શિયાળાની સવાર. સાહેબ એવી સવાર મેં પાડી છે જબરજસ્ત. ઓકે પેપર ચેક કર, લગભગ કોઈ દી એને આવી સવાર નહીં જોઈ, એ ડાબરો ઉડીને ઉઈ ગયો છે. ઓકે એને નિંદર આવી ગઈ છે એવી સવાર મેં પાડી દીધી હતી સાહેબ, બરાબર. ઈ ચેકરે વિચારતા હશે સૈનિક ની આત્મકથા સાહેબ એવી લખી હતી આત્મકથા. અરે ઓકે, ચેકર ને રોવું કદાચ આવી ગયું હશે એવી આત્મકથા. અને એક ઓલી અરજી પૂછી હતી, ગટર ભરાઈ ગઈ છે, કોઈ પગલા નથી લેતા. જેને અરજી જોઈ છે ને એ કે આવા જ આવવા જોઈએ બરાબર ઓફિસ, એવું એવું ભૂતકાળ લખ્યો હતો સાહેબ. ઓકે એ બધું યાદ આવે. તો એ સમય બોર્ડ માં આવું હતું સાહેબ, ફકરામાંથી જવાબ ગોતવાના હોય. તો સાહેબ એક પ્રશ્ન બતાવો, બે લીધા છે આપણે, 78મો પછી તમારો આવશે, પછી 80મો. ચલો તો એક પ્રશ્ન આપણે એને આપીએ 78મા નંબર નો. ચલો તો સાહેબ આના માટે આપણે પેલા પાછું લ્યો, અહીંયા મૂક્યું તું પણ એનિમેશન પછી આવે છે, કે અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વગર સંસ્કાર દઢ થતા નથી. સેના વિના સંસ્કાર દઢ થતા નથી. ઓપ્શન સી આપણો શું આવશે, સાચો જવાબ આવશે. ઈ જ ફકરો અહીંયા છે પણ આપણે કહી દીધું સાહેબ. ચાલો નેક્સ્ટ સાહેબ. નીચે આપેલા વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે? ચાલો કેટલા વિધાનો સાચા છે ભાઈ, ચાલો ફટાફટ. ચાલો 79મા નંબર નો પ્રશ્ન. ઓકે સર તમારી વાત નો થાય, મને નામ તો વાંચો સાહેબ, ગીર નો વાઘ. ગીર નો વાઘ સાહેબ, ગીર માં વાઘ. ઓકે અઘરા નામ લાવો છો ભાઈ તમે, બાકી મુંબઈ ની સાહેબ, દિલ્હી ખાતે થી શરૂઆત થઈ હતી. ક્યાંથી થઈ હતી? એટલે પેલું વિધાન કેવું થઈ ગયું? ખોટું. ભારતમાં વૃક્ષારોપણ સપ્તાહ એટલે કે ટ્રી પ્લાન્ટેશન વીક જેને કહેવાય, એની શરૂઆત કન્યાલાલ મુણેકલાલ મુનશીએ કરેલી. તો આ વાત સાહેબ કેવી છે? ખોટી છે. કેમ ખોટી છે? તો કન્યાલાલ મુનશીએ તો સાહેબ જોવા જઈએ ને તો વન મહોત્સવની શરૂઆત કરી હતી. આ ટ્રી પ્લાન્ટેશન વીક એટલે કે વૃક્ષારોપણ સપ્તાહની શરૂઆત જે છે ને એ જુલાઈ 1947 ની અંદર મોહિન્દર રંધાવા દ્વારા કરવામાં આવી હતી. એટલે બીજું પણ ખોટું થઈ ગયું. અને ત્રીજું વિધાન છે કે ગુજરાતમાં સાંસ્કૃતિક વનોની સ્થાપનાની શરૂઆત વર્ષ 2004માં, અહીંયા સુધી સાચું, પણ 54મો નહીં 55મો વન મહોત્સવથી શરૂઆત થઈ હતી. એટલે આ વિધાન પણ કેવું થઈ ગયું? ખોટું. ત્રણે ત્રણ ખોટા છે. આપણે પૂછ્યું કેટલા વિધાનો સાચા છે, તો સાહેબ એક સાચું છે નહીં, ત્રણે ત્રણ ખોટા. એટલે સાચો જવાબ આપણને મળી ગયો. પરફેક્ટ. ઓકે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે દરેક ક્રિયા કઈ ત્રણ રીતે થાય? સાહેબ બોલો, પેલા ફકરો આમ આગળ જવા દે, 79, 78મો. ઓકે ફકરો બતાવી દઈએ. ઓકે હજી એક લઈ લ્યો બસ. કઈ ક્રિયા? તો અહીંયાથી આગળ વધીએ સાહેબ. અભ્યાસ વગર સંસ્કાર દઢ થતા નથી એવું જણાયું, એટલે કે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ, દરેક ક્રિયા ત્રણ રીતે થાય. હવે ઓલો ક્વેશ્ચન આવી ગયો છે, ત્રણ ક્રિયા, ભયથી, લાલચથી, લાલચથી, પ્રેમથી, પ્રેમથી અને લાલચથી સંસ્કાર પાડી શકાય છે. ટૂંકમાં ભયથી, લાલચથી અને પ્રેમથી. હવે ક્વેશ્ચન કાઢો સાહેબ 80મા નંબર નો. તો જ્યારે બી ક્વેશ્ચન આવે, દરેક ક્રિયા કઈ ત્રણ રીતે થાય? ભય, લાલચ અને પ્રેમથી. ચાલો ડન. તો હવે ગોતતા આવડતું હોવું જોઈએ. નેક્સ્ટ સાહેબ. 17 નવેમ્બર 1913 ના રોજ બનેલા હત્યાકાંડના અંદાજે 1500 થી પણ વધારે આદિવાસીઓની શહીદીની યાદમાં નીચેના પૈકી કયા સાંસ્કૃતિક વનનું નિર્માણ જે છે કરવામાં આવ્યું હતું? ચાલો ફટાફટ. ચાલો 81મા નંબર નો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. ચાલો પરફેક્ટ આપી દો જવાબ સાહેબ. બી તરફ જઈ રહ્યા છે બધા.
શહીદ ને વીરાંજલી એવું બધો શબ્દ મેચ થતો હોય કદાચ કરતા હોય શહીદ વન તો ભૂચર મોરી ભૂચર મોરી ચાલો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ આપણે સમય લઈશું કારણ કે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચલો બા અમદાવાદ ગયા, બા અમદાવાદ ગયા, પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામ મળ્યા, ગાડીમાં અનાજ ભરાઈ રહ્યું હતું, એક પણ નહીં. આમાં મજા આવશે સાહેબ, બરાબર. એક ભાઈ દાંત કાઢે, બા આવ્યું એટલે એવું ન કરાય દોસ્ત, બરાબર. બા અમદાવાદ જ ગયા છે, બીજે ગયા નથી. તમને વાંધો કઈ જાય તો ઓકે. ચલો સાહેબ, એ વાળા વધારે છે, બી ને સી વાળા છે. પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામ મળ્યા નું આવે છે, પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામ મળ્યું, અહીંયા ઈચ આવે સાહેબ, એટલે પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામ મળ્યું, બહુવચન ના રૂપમાં નથી કરવાનું. ગાડીમાં અનાજ ભરાઈ રહ્યું, ય નહીં સાહેબ, ભરાઈ રહ્યું હતું, એટલે આ અશુદ્ધ, આ અશુદ્ધ. બા અમદાવાદ ગયા, આ બિલકુલ સાચો જવાબ છે. જ્યારે બી સાહેબ સ્ત્રીલિંગ નો ઉલ્લેખ હોય ને, આના ઉપર અનુસ્વાર આવે, તો એ સાચો જવાબ છે. ઓકે ચાલો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વનસ્પતિના વર્ગીકરણ મુજબ નીચેના પૈકી કયા લક્ષણો એ છોડના છે? છોડ, છોડ વિશેના પ્રશ્ન લક્ષણો પૂછ્યા છે. ચાલો ડન. છોડ ને ક્ષુપ ને વેલા, હમણાં જ એક ભટકાણો હતો ને સાહેબ, એવો ક્વેશ્ચન એવો હમણાં. ચાલો લલકારો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન. પોપટી કલર નું જીવડું એવું આવ્યું છે બરાબર કોમેન્ટમાં, ગીરનો વાઘ, પોપટી કલર નું જીવડું, ગીરનો વાઘ ને ઓલા બધા બંધ થઈ ગયા નહીં સાહેબ, પુતિન ને એ બધા આવતા હતા, નતરમ ગોડ છે ને આ જેક સ્પેરો ને ના, જેક સ્પેરો તો ક્યારેક ક્યારેક ગાંડો મારી જાય છે એવું છે. હા ઓકે, બાકી વૈચે આવતા હતા, હવે વયા ગયા, ગાંડો હવે જાય. ખડમોર, વિરાટ કોહલી, બિનજેરી કાળોતરો, બિનજેરી કાળોતરો ઝેરી જોયો, બિનજેરી નો કાળોતરો એટલે કે ઇન્ડિયાનો સૌથી વધારે ઝેરી સાપ છે. અરે કરો સાહેબ, ફોરેસ્ટ એટલે ફોરેસ્ટ ના સ્ટુડન્ટો, બાકી કઈ ઘટે નહીં, ઘટે નહીં કઈ. તેના પ્રકાંડ લીલા અને કુમળા હોય, વાત સાચી છે. તે કાષ્ઠીય પેશીઓ ધરાવે છે, ના કાષ્ઠીય પેશીઓ ધરાવતા નથી. એક કે બે સીઝનમાં તેમનું જીવન ચક્ર પૂર્ણ કરે છે, વાત સાચી છે. એક અને ત્રણ જે છે સત્ય છે. કયા લક્ષણો છે? એક અને ત્રણ, એક અને ત્રણ ક્યાં છે ભાઈ? આ ડિયો સી ટિક કરીને આગળ વધો. થોડો અડવિત્રો, મહીસાગર નો ડાયનોસોર એક છે. ચાલો નેક્સ્ટ સાહેબ આગળ વધીએ. પૂજક આદિવાસી, વાહ ભી વાહ, આ નામ કેમ હું આપણે. ચાલો ચાલો ધનરાજ ઓકે નેક્સ્ટ. કઈ જોડણી યોગ્ય છે? દિવાહળી, ઉજવણી, લૂંટારો, આપેલ તમામ. ચાલો આમાં શું આવશે? તમારું કેવું શું છે? જોડણી નો ક્વેશ્ચન હશે એક્ઝામ ની અંદર. ચાલો ઓકે, ઓલ વાળા છે સાચા છે. દિવાસળી, રસવઈ, દીર્ઘઈ, રસવવું, દીર્ઘવું, લૂંટારો, આ જ રીતે હોય, બધું સાચું જ છે સર. આપેલ તમામે તમામ ઓકે, ઓપ્શન ડી ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના પૈકી કેટલા વિધાનો વનસ્પતિ કોષ બાબતે અસત્ય છે? ચાલો વનસ્પતિ કોષ, કોના કયા કોષ વિશે પૂછ્યું છે સાહેબ? વનસ્પતિ છે, વાત વિજ્ઞાન નો સબ્જેક્ટ ક્વેશ્ચન છે, તમને તો આવડી જાય સાહેબ, બરાબર. ઘણો ક્વેશ્ચન છે ભાઈ. ચાલો ચાલો ફટાફટ ભાઈ ઓકે, 15 પ્રશ્નો બાકી છે. ચાલો ખાનભાઈ હેપી બર્થડે, તમારા જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ચાલો સાહેબ લલકારી દો. ચાલો ડન.
ડન સર, બી કહી રહ્યા છે, બી માત્ર બે એવું કહી રહ્યા છે એમને, બી માત્ર બે, કઈ વાંધો નહીં જોઈએ આપણે. વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે છે, તો વાત સાહેબ 100% સાચી. વનસ્પતિ કોષની કોષ દિવાલ શેની બનેલી હોય, તો સેલ્યુલોઝની બનેલી હોય, શેની બનેલી હોય, સેલ્યુલોઝ. તો આ વિધાન સાચું થઈ ગયું. વનસ્પતિ કોષમાં હરિત કણ જોવા મળતા નથી સાહેબ, આ તો આ રસોડું જ છે ભાઈ, બરાબર, રસોડું છે, આ તો વાત ખોટી થઈ ગઈ, હરિત કણ જોવા મળે છે ક્લોરોફિલ, બરાબર. પ્રાણી કોષથી મોટી રસધાની વનસ્પતિ કોષમાં જોવા મળે છે, વાત સાચી છે, વનસ્પતિ કોષની રસધાની પ્રાણી કોષ કરતા મોટી હોય છે. અને ચોથું, વનસ્પતિ કોષમાં રહેલું ક્લોરોફિલ પ્રકાશ સંશ્લેષણ મહત્વનો ભાગ ભજવે છે ફોટોસિન્થેસિસમાં, તો આ વાત પણ સાચી છે. એક બે, તો પહેલું સાચું છે, ત્રીજું અને ચોથું સાચું છે, ખોટું પૂછ્યું આપણે, એટલે માત્ર બે અસત્ય છે, માત્ર બે સાચો જવાબ રહેશે આપણો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગંગેશ્વરીય આ સંધિમાં કયા નિયમનો ઉપયોગ થયો છે? ચાલો આનો રાઈટ આન્સર આપવાનો, આ જે પાંચ પેપર છે સચિનભાઈ, ચાલો 86માં નંબરનો પ્રશ્ન, ગંગેશ્વરીય આની અંદર કયા નિયમનો ઉપયોગ થયો છે? સાહેબ આની અંદર જે છે ગંગેશ્વરીયને છૂટો પાડો ને સાહેબ, તો અહીંયા લખાશે ગંગા, ગંગા, અને અહીંયા લખાશે ઐશ્વર્ય, ઐશ્વર્ય. તો હવે સાહેબ આમાંથી આપણે આ છૂટો પાડ્યો, હા, અને આમાંથી આપણે લીધું અઈ, તો આ અને અઈ જોવા મળે એવું છે ક્યાંય? ઓપ્શન ડી માં છે, તો ડી સાચો જવાબ આવશે. નેક્સ્ટ સાહેબ, પ્રોજેક્ટ ટાઈગર સાહેબ, લલકારો, કયો વિકલ્પ યોગ્ય નથી એવું પૂછ્યું છે. ચાલો જવાબ આપો, આવા પ્રશ્ન તમારે મળશે એટલે જવાબ તો આપવાના. દરેક ના અલગ અલગ આપણે કોક ટફ પેપર કાઢ્યા, કોક ઇઝી લેવલ ના બી રાખાશ, આખું પેપર એટેન્ડ કરશો એટલે છેલ્લે કહીએ છીએ આ પેપર માંથી અરાઉન્ડ કેટલા આવવા જોઈએ. સાહેબ ના 50 પ્રશ્નો, તો સાહેબ 50 માંથી તારણ કાઢશે, ચોક્કસ. હું મારા 50 પ્રશ્નો આજે લઈને આવ્યો, એમાંથી સ્ટુડન્ટ ને કેટલા આવડવા જોઈએ, પછી બે નું ટોટલ કરશું, છેલ્લે આંકડો કહીએ છે. ચલો લલકારો સાહેબ, 87માં નંબર નો પ્રશ્ન, વર્ષ 1973 માં 9 આવશે, વિસ્તાર સાથે શરૂઆત થઈ હતી, વાત ખોટી થઈ ગઈ, કારણ કે 8 ની જગ્યાએ 9 આવશે. NTCA ની ભલામણોને આધારે, NTCA એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, એની ભલામણોને આધારે કેન્દ્ર સરકાર જે તે વિસ્તારને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરી શકે છે, તો કેન્દ્ર સરકાર નહીં રાજ્ય સરકાર જાહેર કરે છે, એટલે આ વિધાન પણ કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું, બંને ખોટા, યોગ્ય નથી, તો એન બી બંને યોગ્ય નથી. ઓકે સાહેબ, અમુક હોશિયાર હતા, કઈ બી દીધું કે રાજ્ય સરકાર આવે. અરે વાહ. નીચેના શબ્દ સમૂહ માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી પૂછ્યો છે? તો સાહેબ આમાં તો ગામડાના માણસો હશે એને વ્યવસ્થિત આવડશે. ચલો આમાં સમય લઈએ સાહેબ, 88માં નંબરના પ્રશ્નમાં શું કેવું, બેઠા ઘાટની નાની લોટી ટબુડી ટબુડી, બાકી વધેલી રકમ સિલાક, સરકારી કાગળિયાનો થેલો ખરીદો, આગળ જણાવેલું નદરહું. ચલો સાહેબ હવે આપણે કહી દઈએ આનો સાચો જવાબ શું આવશે. ચલો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, બેઠા ઘાટની નાની લોટીને ટબુડી જ કહેવાય, તો સાહેબ આ સાચું છે, ટબુડી કહેવાય ને, કે પેલા દૂધ, પેલા પેલા તો ક્યાં આ થેલીઓ મળતી હતી, હા થેલીઓ ને એવું ક્યાં હતું, દૂધ માટે છે ને કે આ એક એવું માપ રાખતા પાશેરનું, ટબુડી નાનું લોટો હોય. ઓકે સાહેબ, ગામડે નાના ટેણિયા હોય ને એને ઘણા કહેતા એ ટબુડી, અહીંયા આવો બરાબર ટબુડી. ઓકે બાકી વધેલી રકમ સિલક કહેવાય, સાચું છે સાહેબ. ઓકે સિલક, સરકારી કાગળિયાનો થેલો ખરીદો, આ બી સાચું જ છે, એને ખરીદો જ કહેવાય. આગળ જણાવેલું એને નદરહું નો કહેવાય, સદરહું કહેવાય. શું કહેવાય? સદરહું, સદરહું, હા, આગળ જણાવેલા પ્રમાણે. તો આ ખોટું છે, તો આપણે ખોટું જ ગોતવાનું છે, ઓપ્શન ડી જે ખોટું છે, સદરહું. ચલો ડન. એલિફન્ટ 8 દેશોમાં નીચેના પૈકી કયા દેશનો સમાવેશ થાય છે એવું પૂછ્યું છે. ઓકે 8 દેશો છે કે જે હાથીના સંરક્ષણ માટે ભેગા મળી અને હાથીના સંરક્ષણ માટે કાર્ય કરે છે.
તો એ 8 દેશોમાં નીચેના પૈકી ટબુડી હજી છે સાહેબ. 8 દેશોમાં કયા દેશનો સમાવેશ થાય છે? અરે વાહ, મસ્ત પ્રશ્ન છે સાહેબ. એલિફન્ટ, આપણે એક ઓલું કીધું મંગોલિયાની કવાયત, ભારત આઈરે એલિફન્ટ વાળી, એલિફન્ટ વાળી પાછું કઈક એલિફન્ટ ને લઈને આવ્યું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ સાહેબ. 90 મોલલકારો, સમાનાર્થી શબ્દ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ચાલો સાહેબ, એમના સિલેબસમાં છે એક ઓલું આપણે કીધું શબ્દ સમૂહ, સમાનાર્થી આગળ રૂઢિ પ્રયોગ આવશે, કહેવત બધું આપણે લીધેલું જ છે. વારાફરતી આવશે. ચાલો આમાં શું આવશે? ચાલો સમાનાર્થી શબ્દ કહેવાનો છે શ્વેત શ્યામ. ઓકે, શ્વેત તો શ્યામ, આ તો વિરુદ્ધાર્થી શબ્દ થયો સાહેબ. શ્વેત સફેદ, શ્યામ કાળું, શ્યામ કાળું. સ્મિત હસવું, રુદન, આ તો વિરુદ્ધાર્થી શબ્દ થયા. મૂંગું બોલકણું વાચાળ, આ વિરુદ્ધાર્થી. વૃદ્ધ તો જેફ, આ એનો સમાનાર્થી છે સાહેબ. હા જેફ, તો ઓપ્શન ડી આનો સાચો જવાબ આવશે. વિચારો પેલા શું માયગુશ, બરાબર આ ત્રણ તો વિરુદ્ધાર્થી થયા, તો સમાનાર્થી શબ્દ વૃદ્ધ એનું સમાનાર્થી શું છે ભાઈ? જેફ. કારણ જેફ એટલે શું ખબર પડે નહીં, તો પણ આ ત્રણ માં તો ખબર પડી ગઈ. આ ત્રણ વિરુદ્ધાર્થી છે તોય ખબર પડી જાય કે આ સમાનાર્થી જ હશે. ચાલો નેક્સ્ટ. ઓકે સાહેબ, 91 પ્રોજેક્ટ સ્નો લેપર્ડ. સ્નો લેપર્ડ લલકારો વિકલ્પ યોગ્ય છે ભાઈ. ચાલો ડી આવે. ઓ સાહેબ, અડસ્યું રિસાયું. ઓકે, વારે કહી રહ્યો ભાઈ તમે, બાકી આપણને મજા આવી ગયો સાહેબ. ફોરેસ્ટ ની મેચ માં હે ને, અરે બહુ મજા આવી. બરાબર અગ્રા અગ્રા. ઓકે, બહુ મજા આવી, બરાબર એન્જોય બી એટલું કર્યું. છેલ્લે આપણે ભૂલચૂક બી લેવી દેવી કહી દેવું, બરાબર કોક ને આપણે સાહેબ કીજાણા હોય, જોકે આપણે ઓકે દિલના બહુ સાફ હોય, ક્યારેક બોલી બી નાખી, પણ અંદરથી એવું જ હોય કે બધા પાસ થઈ જાવ, બરાબર. એટલે એ બાબતે બહુ ચિંતા ન કરતા, રોવું ન મનતા, બરાબર. 2019 ની આવે, 2009 આવશે ભાઈ અહીંયા. એટલે આ વાત તમારી સાચી થઈ ગઈ, એટલે આ વિધાન થઈ ગયું ખોટું. તેના અંતર્ગત હિમાલયના અંદાજે 1,29,000 કિલોમીટર સ્ક્વેરના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. તો આ વાત થઈ ગઈ કેવી? સાચી. આશરે 900 ની આસપાસ જે છે એની વસ્તી અત્યારે થઈ ગઈ છે હિમદીપડાઓની. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ સાહેબ. 92 લલકારીએ, કયું જોડકું સાચું છે? તો સાહેબ અલંકાર એમના સિલેબસમાં છે. અચ્છા, હા, તો નીચેનામાંથી કયું જોડકું સાચું છે? સાહેબ આપણે ગુજરાતી વ્યાકરણની સિરીઝ હલ્લા બોલ ચાલતી હતી ને તલાટી વખત, આપણે ગુજરાતી વ્યાકરણ ઘસેલું એવું છે સાહેબ. આના 700K ની આજુબાજુ વિડીયો છે આ અલંકારનો. ઓકે, એમના સિલેબસમાં અલંકાર છે, સમાસ છે, બધું મૂકેલું જ છે, એક વખત ખાલી જોઈ લેવાનું. ઓકે, ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજુદ છે. જાણે આવે એટલે ઉત્પ્રેક્ષા આવે, તો આ ખોટું. ખોટું. વસંત એટલે વસંત, અનન્ય અલંકાર, અનન્વય, તો આમાં ઉત્પ્રેક્ષા નહીં આવે. કિરીટભાઈ નામના આચાર્ય છે, તો આમાં સાહેબ બે રીતે અર્થ થયા છે. કિરીટભાઈ નામના એક આચાર્ય છે એના નામ વાળા, અને એક ખાલી નામના જ આચાર્ય, બાકી કામ કઈ કરતા, તો આ શ્લેષ અલંકાર છે. વૃક્ષો ઋતુની રાહ જોતા, તો સજીવારોપણ અલંકાર. તો ઓપ્શન ડી આનો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ગ્રામ વાટિકા પિયત જીવન, એમાં કેવા વૃક્ષો સાહેબ? આ છે ને એની PDF છે આવી વાટિકાઓની, તો એમાંથી ઓથેન્ટિક સોર્સ ના ક્વેશ્ચન છે. મેં છેલ્લે એક લીધેલો આવો વાટિકાનો. ચાલો ચાલો ક્વેશ્ચન નંબર 93 જવાબ શું આવે છે ભાઈ? ચાલો ડન. એ કહી મોટાભાગના જવાબ સાહેબ બધા એ જ કહી રહ્યા છે કે નીલગિરી, અરડું, દેશી બાવળ. દેશી બાવળ, ગાંડો નહીં. ઓકે ડન સાહેબ. નેક્સ્ટ ચાલો. શિષ્ય વૃત્તિ સમાસ નો પ્રકાર જણાવો. ચાલો 94 માં નંબર નો પ્રશ્ન.
ચલો શું આન્સર આવશે? ગણિત ગુજરાતી ઓછું ફાવે છે, એવું ન ચાલે સચિનભાઈ. શક્ય એટલું તૈયારી કરો, થાય એટલા ટોપિક કરો, હાવ કોરું ધાક ન મૂકતા. ચલો, શિષ્યને આપવામાં આવતી વૃત્તિ એને કહેવાય સાહેબ શિષ્યવૃત્તિ. મધ્યમ પદ લો, તો વચ્ચે પદ ઉમેરવું પડે તો જ આ વસ્તુ સમજાય, તો એને કહેવાય મધ્યમ પદલોપી સમાસ. પક્ષી દર્શન કાર્યક્રમ, તાલીમ કાર્યક્રમ એ કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે? પક્ષી દર્શન. અરે વાહ, ચલો મને ગણિત ઓછું ફાવે, ચાવડાભાઈ એવું કહે છે. અમુક ટોપિક કર લ્યો જે ફાવતા હોય, સાવ નો છોડતા કશું. ચાલો, મોજ આવી ગયા. અરે વાહ, ઓકે, તમારા માટે જ દોસ્ત રવિવારે આપણે અહીંયા ઊભા છીએ. ચાલો લલકારો સાહેબ, આનો જવાબ. ગીર ફાઉન્ડેશન વાળા સાચા છે. ગીર ફાઉન્ડેશન એ ગાંધીનગર પ્રકૃતિ ઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક છે ને ત્યાં આવેલી સંસ્થા છે. ગીર ફાઉન્ડેશન ગીર સોમનાથ કે જુનાગઢમાં નથી, એવું ધ્યાન રાખજો. ચાલો ડન સાહેબ. કહેવતનો અર્થ આપો, લીલા વનમાં સુડા ઘણા. ચાલો, લીલા વન ની અંદર સુડા ઘણા. ચાલો, કહેવત શું છે? લીલા વનમાં સુડા ઘણા. આવું હોય સાહેબ સુડો, પોપટ જેવું હોય ને, એને હોય પણ એને હોય તો આ સુડો જ સાહેબ. ઓકે, આ એનું પૂછડીશ બરાબર. હેલિકોપ્ટર જેવું લાગે છે. આ સુડો છે, જેણે નો જોયો હોય લીલા વનમાં સુડો. હેલિકોપ્ટર જેવું લાગે કે નહીં લાગતું? લાભ દેખાય ત્યાં સાહેબ બધા દોડી આવે. ઓપ્શન સી આનો શું આવશે? સાચો જવાબ આવશે. તો આ સુડો છે, આ એની ચાંચ છે સાહેબ, આ એનું મોઢું છે બરાબર. આવું બધું હોય, બે આંખું હોય, એક પૂંછડી હોય, બે પગ હોય, શરીર હોય, એને એને સુડો કહેવાય. તો લાભ દેખાય ત્યાં દોડી આવે. ચાલો સાહેબ નેક્સ્ટ. ગ્રામ વન યોજના સંદર્ભે નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાન અથવા વિધાન સાચું અથવા તો સાચા છે? ચાલો, ગ્રામ વન યોજના સંદર્ભે પૂછ્યું છે ફટાફટ. આના ભાઈ મારો એક જ પ્રશ્ન એ બરાબર. ચાલો, થેન્ક યુ, તમે બધા અમને સહન કર્યા, મને સ્પેશિયલી બરાબર. મોટું બિલાડી જેવું હતું સાહેબ સુડા, એના બધા અંગો છે ને એને મેં નતા ખાતા, બીજા બધા એટલે તો કહું સાહેબ આપણે અલગ છીએ બરાબર. મોટું બિલાડી જેવું હતું, પૂંછડી હેલિકોપ્ટર જેવી હતી, અને તમે બધાને ભેગા કરી સુડો બનાવી દીધો. એ તો વસ્તુ છે સાહેબ બરાબર. આપણે ડોક્ટર એવા દઉં, એન્જિનિયર બનો. તો આપણે એન્જિનિયર બની ગયા, ગમે ત્યાં હાલી એન્જિનિયર હોય એટલે પછી સાહેબ ગમે હાલી બરાબર. ક્યાંય નો પાછા પડે. ઓકે, આપણે બહુ ખુશ છીએ સાહેબ. અમુક કેતા યાર ખોટું લેવાઈ ગયું એન્જિનિયરિંગ, પણ આપણે એન્જિનિયરિંગ કર્યું સાહેબ, બહુ ફાયદો થયો છે બરાબર. ઓકે, એ ક્યાં એ સાહેબ ક્યાં એન્જિનિયર અટકે નહીં સાહેબ, એટલી આપણને ખબર પડે. ગમે તે સબ્જેક્ટ આપો ને તમને લડી લે. ચાલો ઓકે, થેન્ક યુ થેન્ક યુ. એને આવડી તો જાય, બીજાને શીખવાડીએ દે. અરે એન્જિનિયરિંગમાં તો બહુ ખેલ કર્યા સાહેબ કોલેજમાં બરાબર. 1974 માં યોજના શરૂઆત થઈ હતી, વાત સાચી સાહેબ. યોજના પંચાયતના ઠરાવથી 4 હેક્ટર ગૌચર જમીન ગ્રામરનો નિર્માણ અર્થે આપવામાં આવતી હતી. તો બંને વિધાનો સાચા છે, એક અને બે બંને સાચા છે. ચાલો ડન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન સાહેબ આપણો છેલ્લો. વગે કરવું, ના હજી એક આવશે નહીં છેલ્લો તમારો. ઓકે, વગે કરવું તો એનો અર્થ કહેવાનો છે. એની પહેલા સાહેબ આપણા સ્ટુડન્ટને એક વસ્તુ કહી દઈ. ઓકે, આપણા માટે એટલો પ્રેમ છે, તો એમણે એક વસ્તુ કરવી પડશે. વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ગૂગલ પ્લે સ્ટોરમાંથી. અહીંયા સરનામું લખી આપું. ઓકે, ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની આપણી એપ્લિકેશન. ડાઉનલોડ કરશો એટલે રેટિંગનો ઓપ્શન ખુલી જશે. એમાં તમારે 5 સ્ટાર રેટિંગ આપવાનું છે. આ તમારે ભૂલવાનું નથી. રેટિંગ આપો ત્યારે નીચે કમેન્ટ બી કરજો બરાબર. ઓકે, તમે આપણી વેબ સંકુલ એપ્લિકેશન વિશે કમેન્ટ કરી શકો. ઓકે, અમે સાહેબો તમારા માટે એટલી મહેનત કરીએ છીએ, તો હું પંકજ સાહેબ અમારા નામથી મેન્શન કરીને તમે કમેન્ટ કરી શકો છો. અહીંયા નહીં બરાબર, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને
રેટિંગ આપવાનું ભૂલતા નહીં, આટલું આપણા માટે કરી દેજો. બરાબર, રવિવારે આવ્યા છે તો તમારા પક્ષે આપણે ભાડું નથી માગતા, પણ એક આટલું કરી દઈજો, પ્લે સ્ટોરમાં રેટિંગ કરી દઈજો. ચલો, વગે કરવું એટલે છે વ્યવસ્થિત કરવું. આપણે નથી કેતા હગે વગે કરી નાખવું, વ્યવસ્થિત કરવું. બરાબર, વ્યવસ્થિત કરી નાખવું. થઈ ગયું? તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા 5 સ્ટાર નથી આપવાના, એ એપ્લિકેશન અહીંયા નહીં. સાંભળો, ગૂગલ પ્લે સ્ટોર માં 5 સ્ટાર રેટિંગ કરવાનું, અહીંયા અહીંયા નહીં. ચલો સાહેબ, નેક્સ્ટ. ચલો, પટ્ટી વાવેતર યોજના સંદર્ભે કયું વિધાન અસત્ય છે? કારણ કે સાહેબે પહેલો ક્વેશ્ચન ચાલુ કર્યો એટલે છેલ્લો આપણો રહેશે. ચલો, એપમાં થઈ ગયું. ઓકે, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બાકી હોય લેક્ચર પતે પછી કરી દેજો, ભૂલતા નહીં. વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે, અને એટલા કારણે જવાબ અસત્ય પૂછ્યું એટલે માત્ર બે જવાબ આવે. આ વૃક્ષો પૂર્ણ વિકસિત થઈ જાય ત્યારે હરાજી કરવામાં આવતી નથી, એવું નહીં, આવે છે. સાહેબ આવી ગયું છે જે આપણે ક્વેશ્ચન છે ને, આની પીડીએફ છે સાહેબ એની વેબસાઇટ ઉપર. અચ્છા, ગ્રામ વાટિકા બિન પીએચ G2, ઓકે, એના અંગેના વિધાન તપાસવાના કીધાલા છે. ચલો, 100માં નંબર નો છેલ્લો પ્રશ્ન, પછી આપણે મેરિટ કહીએ સાહેબ આ પેપર નું ક્યાં ટકવું જોઈએ. ચલો સર, જમતા જમતા જોઈશું. અરે વાહ, ચલો સરસ. ચલો, ગામના ગોચર સરકારી ખરાબા હોય, જમીન હોય, ગાંડા બાવળ હોય, એનાથી ઘેરાયેલા વિસ્તારની અંદર વરસાદ આધારિત વાવેતર કરવામાં આવે છે, બિન પિયત હોય, તો આ બિલકુલ સાચું છે. વાવેતરમાં પાકટ થયેલ કાપણી બાદ ખર્ચ બાદ કરતા ચોખ્ખી ઉપજના 75% રકમ ગ્રામ પંચાયતના વિકાસ માટે ફાળવવામાં આવે છે. આ બિલકુલ સાચો જવાબ છે સાહેબ. તો અહીંયા 100ની અંદર આવશે ઓપ્શન સી સાચો જવાબ આવશે. બંને વિધાન સાચા છે. આની પીડીએફ આપણી ફોરેસ્ટની વેબસાઇટ પર છે. ગ્રામ વાટિકા અલગ અલગ હમણાં જે 3-4 સાહેબ ના ક્વેશ્ચન આવ્યા, મારા આવ્યા, ઓકે, 4 પેજ ની પીડીએફ છે, તો આ જોઈ લેજો, પૂછાશે આવા ક્વેશ્ચન. ચલો સાહેબ, ડન. ચલો, હવે તમારે કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા એ મને કહો. ચલો, ઓકે, તમારે કહેવાનું છે સાચા ક્વેશ્ચન એટલે સાહેબ આપણે 2 માર્ક પ્રમાણે કહેવું છે, 100માંથી કેટલા નંબર ક્વેશ્ચન સાચા. ચલો, 100માંથી કયો કેટલા સાચા પડ્યા, 200માંથી અત્યાર નો કહેતા, બરાબર, એના ડબલ આપણે કરી દઈશું સાહેબ, ડબલ કરી દઈએ આપણે. ઓકે, અમે ડબલ કરી દઈશું. 100માંથી કેટલા સાચા પડ્યા પેલા તમે કયો, પછી અમે અમારું ડિસ્કશન કરીએ છીએ. ચલો સાહેબ, પેલા આટલું પતી ગયું. ઓકે, તો અહીંયા આપણા સાહેબ બે ભાગ પાડી દઈએ આપણે, એક બાજુ સાહેબ પર્યાવરણ, ઓકે, અને આ બાજુ આપણે કયું લખશું સાહેબ, પર્યાવરણ સિવાય અધર. ઓકે, તો જીએસ લખી દઈએ, બરાબર ને? ચલો, તો અહીંયા લખી દઈએ આપણે જીએસ. ઓકે, આ જનરલ, બધું જનરલ સ્ટડી, અને આ બાજુ પર્યાવરણ. ટોટલ સાહેબ પર્યાવરણના જે છે ને 50, જીએસ ના ટોટલ પ્રશ્નો હતા 50 પ્રશ્નો. કેટલા હતા ભાઈ? 50 પ્રશ્નો. તો આ બાજુ ટોટલ કેટલા હતા? 50 પ્રશ્નો. ચલો, પેલા આપણે જોઈ લઈએ સાહેબ, પછી આ પેપર નું આપણે વ્યવસ્થિત કરીએ. ચલો સાહેબ, ના 50 પ્રશ્નો અને મારા 50 પ્રશ્નો. ઓકે, અમારા અનુભવ મુજબ અમે કહીશું કે સાહેબ મારા 50 પ્રશ્નો માંથી સ્ટુડન્ટ ને ઓન એન એવરેજ આટલા આવડવા જોઈએ. ચલો સાહેબ, ઓકે, આટલું ચાલુ થઈ ગયું સાહેબ. 90-70 અમુક ફાંકાઈ મારતા હોય, ઓકે, એ બધાને આપણે અવગણીશું. અમુક જેન્યુન હોય, થઈ બી જતા હોય સાહેબ સારા માર્ક. ચલો સાહેબ,
તો લેવલ વાળું પેપર હતું. ઓકે, પેલા પેપર નો પ્રકાર આપણે પૂછી લઈએ. પેપર ઇઝી હતું, મીડિયમ હતું કે બહુ અઘરું હતું? પેલા એની કોમેન્ટ કરો. બરાબર, ઓકે. પેપર ઇઝી હતું, મીડિયમ હતું કે અઘરું હતું? પછી આપણે તમને કહીએ. ચાલો, ઓકે, મીડિયમ વાળું છે, લેવલ વાળું પેપર હતું એવું બી કહી રહ્યા છે. ઓકે, પેપર મીડિયમ હતું, મીડિયમ વાળા છે મોસ્ટ ઓફ. તો સાહેબ એ સાચું છે, પેપર મીડિયમ હતું, સાવ ઇઝી બી નહોતું અને બહુ અઘરાઈ લગાતાર પ્રશ્નો નતા મુઈકા. હવે સાહેબ મારી વાત કર દો. ઓકે, 50 પ્રશ્નો માંથી એને કેટલા આવડવા જોઈએ જીએસ ના? તો સાહેબ અરાઉન્ડ 35 પ્રશ્નો. 35 પ્રશ્નો મારા જે 50 ક્વેશ્ચન પૂછ્યા ને એમાંથી આવડવા જોઈએ. 35 પ્રશ્નો એને આવડવા જોઈતા હતા, તો 70 ભેગા થાય એને. ઓકે, 35 પ્રશ્નો આવડવા જોઈએ. પહેલા આપણે સિંગલ ટોટલ કરીએ, પછી મલ્ટીપ્લાય બે ના રૂપમાં કરી દઈશું. ઓકે, ચલો. તો મારો પોર્શન મેં અહીંયા કહી દીધું કે મેં જે 50 પ્રશ્નો પૂછ્યા, 15 નહીં આવડા હોય તો હાલશે, 35 પ્રશ્નો તમને આવડવા જોઈએ. ચાલો હવે આવી જાઓ સાહેબ. આ 50 પ્રશ્નો જે પર્યાવરણના હતા ને સર, એને છે ને હું 3 ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરું છું. બરાબર, 10 પ્રશ્નો એવા હતા સાહેબ કે જે અઘરા હતા, કે જે લગભગ નતા આવડે એવા, આવડે એવા એવા હતા ને. બરાબર, 10 પ્રશ્નો એવા હતા કે જે કદાચ તમને ન આવડે. બરાબર, બાકી 25 પ્રશ્નો તો સાહેબ બેઠા એવા હતા કે જે બધાને આવડવા જ જોઈએ, એકદમ ઈઝી પ્રશ્નો હતા. ગીધવાળા અને એવા બધા જે પ્રશ્નો, બરાબર, હા, બહુ સારા વાળા ને. 25 તો એકદમ ઈઝી ક્વેશ્ચન હતા. 25 ને 10 થઈ ગયા 35. બાકીના 15 પ્રશ્નો જે છે ને સાહેબ એવા પ્રશ્નો હતા કે જે તમે તૈયારી કરી હોય ને એટલે આવડે. બરાબર, બાકી 25 તો એવા જ હતા કે જે એકદમ ઈઝી હતા. બાકી 15 પ્રશ્નો સારી તૈયારી કરી છે તો તમને આવડે જ. પાંચ ને બે સાત આનો આંકડો આવે છે સાહેબ 67. 100 માંથી 67 આંકડો નીકળે છે. તો 67 એટલે અરાઉન્ડ 70 ની આજુબાજુ હોય એટલે સાહેબ સારામાં સારી મહેનત કહેવાય. 70 ની વચ્ચે તમારે જો માર્ક છે 67 થી 70 એટલે સારું છે તમારું પરફોર્મન્સ સારું છે. બરાબર, આનાથી ઉપર નીકળી ગયા તો સાહેબ બહુ જ સારું કહેવાય. અને 65 ની બિલો જે છે, હા, એ લોકો મહેનત કરવાની ખાસ જરૂર છે. અને 50 નીચે વાળા તો તમે મંડી જ પડજો. તો હવે ભેગું કરવાનું ચાલુ કરી દઈજો, એ ઉપર લાવવા જ કરશે તમારે. બરાબર, તો આનું ઓન એન એવરેજ 67 100 માંથી નીકળે, મલ્ટીપ્લાય 2 કરી નાખો તો 200 માંથી થઈ જાય. આપણે 100 ના રેફરન્સ થી આગળ વધીએ. ચલો, ડન. તો આ તમને પરફેક્ટ કહી દીધું, 40 વાળા વેન્ટિલેટર પર એવું બી કહી રહ્યા છે. ચાલો, તો આજનું તમને વ્યવસ્થિત કહી દીધું સાહેબ. PSI ની ઓફલાઈન બેચની શરૂઆત, ઓકે, કાલે આપણો જ લેક્ચર છે, પૂગી જજો ભાઈ. બરાબર, અને સાહેબ GPSC ની બેચ પણ શરૂ થઈ રહી છે અને એમાં સિંધી સાહેબનો લેક્ચર છે GPSC ની અંદર. તો ઓફલાઈન ની અંદર જોડાવા માંગતા હોય તો પૂગી જજો. ચાલો, ડન. બંને વેબ સંકુલ ગાંધીનગર ખાતે. ચાલો, બંને વેબ સંકુલ ગાંધીનગર ખાતે આપણું ઠેકાણું છે. નવા મહેમાન ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ને લાઇક કરી દેજો. અને હમણાં 12:30 પાછું બીજું પેપર શરૂ થઈ છે. તો આપણે સાહેબ ઘરે જવાનું થઈશે અને તમારે બીજું પેપર કરી લેવાનું થશે શૈલેષ અડિયા સાહેબ જોડે. ચાલો, ડન. તો સાહેબ બહુ જ મજા આવી. ઓકે, બહુ દિવસે આપણે ફરી એક વખત લાઈવ લેક્ચર ની અંદર જોવા મળ્યા. તો થેન્ક યુ, મેં તો ગણ્યા જ નહીં એવું નો આલે ઠાકોરભાઈ. તો સાહેબ બીજું પેપર આવે ને કાગળિયા પેન લઈને બેસે તો વધારે સારું. બરાબર, તો વધારે મજા આવશે. ચાલો, તો સાહેબ કમ્પ્લીટ થઈ ગયું બધું. ચાલો, આવું કઈ છેલ્લું તમારે કઈ કેવું હોય સાહેબ? ઓકે, પટ્ટી વાવેતર યોજના સંદર્ભે 900 રોપા આવે એવું કે 1600 રોપા આવે એવું કે છે. ચાલો, એક આંકડા ખાલી જોઈ લેજો થોડુક તમારી રીતે. બરાબર, હા, એવું તો થોડુક જોઈ લેજો આડાઉડી રીતનું. બાકી ચાલો, બધું કહી દીધેલું છે કમ્પ્લીટ. તો સાહેબ મળીએ ચોક્કસ. ઓકે, તો આ જ રીતે જોતા રહેજો વેબ સંકુલ. મળીએ નવા પેપર ની અંદર.
થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. હારો હતા સાહેબ.